હેલો ફ્રેન્ડ્સ, રેકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે કરંટ અફેર્સ ડિસ્કસ કરીશું, માર્ચ 3rd વીક. ચલો આપણે પહેલી ન્યૂઝથી સ્ટાર્ટ કરીએ. ઓકે, આપણી પહેલી ન્યૂઝ છે મિશન ઇન્દ્રધનુષ વિશે. મિશન ઇન્દ્રધનુષ, રાઈટ? હવે આ મિશન ઇન્દ્રધનુષ ગવર્મેન્ટ દ્વારા એકચ્યુઅલી લોન્ચ કરવામાં આવેલું હતું 2014ની અંદર. 2014ની અંદર અને એનો એક ટાર્ગેટ હતો કે 2022 સુધીમાં ભારતમાં જેટલી પણ પોપ્યુલેશન છે એના 90% કરતાં વધારે પોપ્યુલેશનને અલગ અલગ જે વાયરલ ડિસીઝ છે, ફોર એક્ઝામ્પલ ક્ષય, પોલિયો, ડિપ્થેરિયા, કમળો, ટેટનીસ, કાળી ઉધરસ, મગજનો તાવ, 2014ની અંદર 2014ની અંદર અને એનો એક ટાર્ગેટ હતો કે 2022 સુધીમાં ભારતમાં જેટલી પણ પોપ્યુલેશન છે એના 90% કરતાં વધારે પોપ્યુલેશનને અલગ અલગ જે વાયરલ ડિસીઝ છે, ફોર એક્ઝામ્પલ ક્ષય, પોલિયો, ડિપ્થેરિયા, કમળો, ટેટનીસ, કાળી ઉધરસ, મગજનો તાવ, એચઆઈવી, ઓરી, ન્યુમોનિયા, ઝાડા, રૂબેલા, જાપાનીઝ તાવ વગેરે જેવા જેટલા પણ વાયરલ ડિસીઝ છે એની આગળ ફૂલ વેક્સિનેશન આપવામાં આવે, રાઈટ? મિશન ઇન્દ્રધનુષ જે 2014ની અંદર લોન્ચ કરવામાં આવેલું હતું, બરાબર, એનો મેઇન ધ્યેય શું હતો? 2014ની અંદર લોન્ચ કરવામાં આવેલું હતું, એનું જે મેઇન ધ્યેય હતો કે 2022 સુધીમાં 90% કરતાં વધારે પોપ્યુલેશનને ફૂલ વેક્સિન કવરેજ આપવામાં આવે આ અલગ અલગ ડિસીઝની સામે, રાઈટ? પરંતુ આ 2022ની સાલ શરૂ થઈ ગઈ, પણ એક પણ રાજ્યએ તેનું આ ટાર્ગેટ પૂરું કરેલું હતું નહીં. એના કારણે ગવર્મેન્ટે એ મિશન ઇન્દ્રધનુષને પૂરું કરવા માટે એક બીજી એક સબ મિશન લોન્ચ કરવામાં આવ્યું, ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ 4.0. ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ 4.0 કે જે મિશન ઇન્દ્રધનુષને પૂરું કરવા માટે આ એક મિશન લોન્ચ કરવામાં આવ્યું, એટલે લોકોને એન્કરેજ કરવામાં આવે આ મિશનની અંદર કે તમે વેક્સિનેશન કરો, રાઈટ? તો જેવું આ મિશન માર્ચ 2022માં તમને લોન્ચ કરવામાં આવ્યું અને તરત જ એક જ મહિનાની અંદર ઓડિશા એ પહેલું સ્ટેટ બન્યું કે જેને 90.5% કવરેજ સંપૂર્ણ વેક્સિનેશન કરાવ્યું આ અલગ અલગ ડિસીઝની સામે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જસ્ટ સિમ્પલ કે મિશન ઇન્દ્રધનુષને પૂરું કરવા માટે ગવર્મેન્ટે કયું મિશન લોન્ચ કર્યું? ઇન્ટેન્સિવ મિશન ઇન્દ્રધનુષ. અને એ મિશન લોન્ચ કરવાથી કયું રાજ્ય પહેલું રાજ્ય બન્યું કે જેને 90% પોપ્યુલેશન કરતાં વધારે પોપ્યુલેશનને ફૂલ વેક્સિનેશન આપેલું છે આ અલગ અલગ ડિસીઝની સામે? તો ઓડિશા, બરાબર. મિશન ઇન્દ્રધનુષ કઈ સાલમાં લોન્ચ કરવામાં આવેલું હતું? 2014ની સાલમાં, અને તેનું ટાર્ગેટ યર હતો 2022, બરાબર. તો આટલી વસ્તુ એક ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બીજી ન્યૂઝ કે ભારતનું સર્વપ્રથમ પ્રાઇમરી માર્કેટ પ્લેટફોર્મ હમણાં લોન્ચ કરવામાં આવ્યું, ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ, એનું નામ છે વનઅપ. અને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? ઇન્ડિયા ઇન્ફોલાઇન સિક્યુરિટીઝ લિમિટેડ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. હવે સૌથી પહેલાં તો તમને આ પ્રાઇમરી માર્કેટ એટલે શું? તો તમને કેપિટલ માર્કેટ વિશે તો ખબર હશે. કેપિટલ માર્કેટ કે જેના બે ટાઈપ હોય, કેપિટલ માર્કેટ એટલે સિમ્પલ કે જે આપણે શેર્સની અંદર જે રોકાણ કરીએ છીએ એ કેપિટલ માર્કેટમાં રોકાણ કરીએ છીએ, એનો મતલબ થાય કેપિટલ માર્કેટમાં આપણે રોકાણ કરીએ છીએ, બરાબર. કેપિટલ માર્કેટના બે ટાઈપ છે, એક તો પ્રાઇમરી માર્કેટ અને એક છે સેકન્ડરી માર્કેટ, બરાબર. ઓકે, પ્રાઇમરી માર્કેટ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે જસ્ટ ખાલી ઇન્વેસ્ટ કરી શકો, અને સેકન્ડરી માર્કેટ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે ટ્રેડિંગ કરી શકો. આ હું તમને એક આઈપીઓનું ઉદાહરણ આપું કે તમને ખબર છે કે આઈપીઓ કોઈ પણ કંપની કેમ લોન્ચ કરતી હોય છે, કે કારણ કે તેને ફંડ રેઝ કરવો હોય છે અને ફ્યુચર એક્સપાન્શન માટે અથવા એને કોઈ જગ્યાએ પૈસાની જરૂર હોય તો એ ફંડ રેઝ કરવા માટે આઈપીઓને લોન્ચ કરશે, બરાબર. ઓકે, તો એવી જ રીતે હા, કે એ જે તમે આઈપીઓની અંદર ઇન્વેસ્ટ કર્યું એ શેર જ્યાં સુધી લિસ્ટ નથી થયો ત્યાં સુધી તમે જે આઈપીઓની અંદર પૈસાનું રોકાણ કર્યું ને એ તમે પ્રાઇમરી માર્કેટમાં રોકાણ કર્યું, પણ જેવું તે શેર લિસ્ટ થઈ ગયો, રાઈટ, અને પછી તમે જે રોકાણ કરો ને કેપિટલ માર્કેટની અંદર એ તમે સેકન્ડરી માર્કેટની અંદર રોકાણ કર્યું કહેવાય. એક સિમ્પલ ભાષામાં કહું કે પ્રાઇમરી માર્કેટની અંદર ખાલી તમે ઇન્વેસ્ટ કરી શકો, જ્યારે સેકન્ડરી માર્કેટની અંદર તમે ટ્રેડિંગ પણ કરી શકો, રાઈટ? તો એવું નથી કે આઈપીઓ જ એક પ્રાઇમરી માર્કેટનું ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ છે, એક ઘણા બધા, ફોર એક્ઝામ્પલ આઈપીઓ તો છે જ, એના સિવાય નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ એ શું છે હું તમને સમજાવું છું, સોવરેન ગોલ્ડ બોન્ડ એ શું છે એ પણ હું તમને સમજાવું છું. આ ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર તમારે એક સાથે ઇન્વેસ્ટ એક જ પ્લેટફોર્મ પર કરી શકાય એના માટે એક પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું વનઅપ કરીને આ IIFL સિક્યુરિટી દ્વારા. હવે હું તમને સૌથી પહેલાં
નોન કન્વર્ટેબલ ડિબેન્ચર શું છે એના વિશે સમજાવીશ, બરાબર? ઓકે, તો યસ, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ. નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ બીજું કંઈ જ નહીં મિત્રો, કે એક પેપર છે કે જે કોઈ કંપનીને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે એ પેપર ઇસ્યુ કરશે. એક કંપનીને કોઈ પૈસાની જરૂર હોય ત્યારે પેપર ઇસ્યુ કરશે. એની અંદર એક લખેલું હોય કે ફોર એક્ઝામ્પલ કંપનીને 100 કરોડ રૂપિયાની જરૂર છે, 100 કરોડની જરૂર છે. ઓકે, એ કંપનીને 5 વર્ષ માટે જોઈએ છે, 5 વર્ષ માટે જોઈએ છે. ઓકે, 100 કરોડ રૂપિયા. અને એ કંપની કહેશે કે અમે તમને આટલું ઇન્ટરેસ્ટ રેટ આપીશું. કંઈ ફિક્સ નથી હોતું, એ કંપની ઉપર હોય છે. પછી તમારે જો એની અંદર ઇન્વેસ્ટ કરવું હોય એ તમારી ઉપર છે, બરાબર? ઓકે, યસ. એમાં એક ફિક્સ વસ્તુ હોય કે 100 કરોડ રૂપિયા એન કંપનીને જોઈએ છે, 5 વર્ષ માટે 10% ઇન્ટરેસ્ટ રેટ તમને આપવામાં આવશે 5 વર્ષ પછી, બરાબર? હવે જે પણ વ્યક્તિને આની અંદર ઇન્ટરેસ્ટ હોય તે વ્યક્તિ એ આ પેપરને પરચેસ કરી લેશે. એ કોઈ એવું જરૂરી નથી કોઈ પણ એક જ વ્યક્તિ પરચેસ કરે, ઘણા બધા લોકો એકસાથે મળીને અહીંયા 100 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. ઓકે, હવે એને નોન કન્વર્ટેબલ કેમ કહેવામાં આવે છે કે હવે આ 5 વર્ષની પહેલાં, આ 5 વર્ષ પહેલાં આમાંથી કોઈ પણ ઇન્વેસ્ટર એ જે તેમને પૈસા ઇન્વેસ્ટ કરેલા છે એ તે પૈસા ઉપાડી શકશે નહીં. એટલા માટે એને કહેવામાં આવે છે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ. અને જો કોઈ પણ ડિબેન્ચર્સની અંદર તમે જે પૈસા ઇન્વેસ્ટ કરેલા હોય અને તમે એ મેચ્યોરિટી પીરિયડ પહેલાં તમે ઉપાડી શકો તો એવા ડિબેન્ચર્સને કહેવામાં આવે કન્વર્ટેબલ ડિબેન્ચર્સ. તો એ પણ એક પ્રાઇમરી માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ જ છે, પણ આ પ્લેટફોર્મ ઉપરથી તમે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સની અંદર ઇન્વેસ્ટ કરી શકશો. ખબર પડી મિત્રો કે જે મેચ્યોરિટી પીરિયડ હોય એના પહેલાં તમે પૈસાને ઉપાડી શકો નહીં. મતલબ આ એક રિસ્કી થઈ ગયું, એક તો પ્રાઇવેટ કંપની દ્વારા પેપર લોન્ચ કરવામાં આવે અને આ 5 વર્ષ સુધી તમે તમારા પૈસાની અંદર જ ફસાયેલા રહે. ફોર એક્ઝામ્પલ કંપની નુકસાનમાં જવા લાગી, નુકસાનમાં જવા લાગી અને તમારા પૈસા હજી 5 વર્ષ થયા નથી, તમારા પૈસાની અંદર જ પડેલા છે, તો મતલબ પૈસા ડૂબવાની શક્યતાની અંદર વધી જાય છે, બરાબર? નોન કન્વર્ટેબલ ડિબેન્ચર રિસ્કી છે કન્વર્ટેબલ ડિબેન્ચર્સ કરતાં, કારણ કે કન્વર્ટેબલ ડિબેન્ચર્સની અંદર તમે ગમે ત્યારે બહાર નીકળી શકો છો, બરાબર? આઈ થિંક તમને ખબર પડી હશે, બરાબર? ઓકે, યસ. સેમ છે સોવરેન ગોલ્ડ બોન્ડ. સોવરેન ગોલ્ડ બોન્ડની વાત કરું, એ પણ એક ટાઈપનું પેપર છે જે બેન્ક્સ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. બેન્ક્સ તેમજ ઘણી બધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન દ્વારા આ સોવરેન ગોલ્ડ બોન્ડ લોન્ચ કરવામાં આવે છે. એ પણ એક પેપર છે, એની અંદર તમને ફોર એક્ઝામ્પલ તમે ઓકે, સૌથી પહેલાં તો મને એક વસ્તુ સમજાવી છે કે સોવરેન ગોલ્ડ બોન્ડ પેપર કેમ ઇસ્યુ કરવામાં આવે છે. દેખો, હવે ફોર એક્ઝામ્પલ આજે સોનાનો ભાવ છે, ફોર એક્ઝામ્પલ 55,000ની આસપાસ અત્યારે સોનાનો ભાવ છે, બરાબર? હવે તમને એવું લાગે છે કે આજથી 10 વર્ષ પછી સોનાનો ભાવ 70,000 થઈ જશે, 70,000 થઈ જશે, એટલે મારે અત્યારે સોનાની અંદર ઇન્વેસ્ટ કરવું છે, મારે અત્યારે સોનાની અંદર ઇન્વેસ્ટ કરવું છે. તો ગવર્મેન્ટ એવું કહે છે કે જો તમારે ખાલી સોનાની અંદર ઇન્વેસ્ટ જ કરવું તો તમે ફિઝિકલ ગોલ્ડ ના લો, ફિઝિકલ ગોલ્ડ ના લો, તમે એની જગ્યાએ એક પેપર લઈ લો, જે પેપરનું નામ આપ્યું છે સોવરેન ગોલ્ડ બોન્ડ. કે ફોર એક્ઝામ્પલ તમારે આજે 55,000ના ભાવે સોનું લેવું છે, તમને આ 55,000ના ભાવે આ પેપર તમને ઇસ્યુ કરી આપું છું કે 55,000ના ભાવે તમે જેટલું પણ સોનું લેવું હોય એ 55,000ના ભાવે લઈ લીધું, રાઈટ? ઓકે, અને તમારા પછી આ મિનિમમ તમારે આ પેપરની અંદર છે ને તમારે મિનિમમ 8 વર્ષ સુધી ઇન્વેસ્ટ કરવું પડશે. કેટલા વર્ષ સુધી? 8 વર્ષ સુધી, રાઈટ? મિનિમમ. અને તે આની અંદર એડિશનલ એડવાન્ટેજ એ છે કે જો તમે ફિઝિકલ ગોલ્ડ લો તો તમને કોઈ એના ઉપર ઇન્ટરેસ્ટ ના મળે, પણ આ પેપર લો તો તમે એના ઉપર 8 વર્ષ સુધી 2.5% કેટલું 2.5% ઇન્ટરેસ્ટ રેટ 8 વર્ષ સુધી મળશે. કેટલું? 2.5% ઇન્ટરેસ્ટ રેટ 8 વર્ષ સુધી મળશે એક્સ્ટ્રા. અને આના સિવાય જો ત્યારે 8 વર્ષ પછી તમે ગમે ત્યારે આ પેપરને વેચી કાઢશો, તો આ પેપરને વેચી કાઢશો ત્યારે એ ટાઈમે જે સોનાનો ભાવ હશે એ ટાઈમે તમને એટલા પૈસા મળશે. તો મતલબ જે ફિઝિકલ ગોલ્ડમાં તમે કે આજે સમય સોનું લીધું પછી તમે જ્યારે પણ વેચો ત્યારે એ ટાઈમે સોનાનો ભાવ હોય એ મળતો હોય છે, પણ આની અંદર એડિશનલ એડવાન્ટેજ શું છે કે 2.5% તમને એડિશનલ ઇન્ટરેસ્ટ રેટ મળશે. અને પણ એમાં ડિસએડવાન્ટેજ એ શું છે કે તમારે મિનિમમ 8 વર્ષ સુધી તમે આ પેપર તમારે સાચવી રાખવું પડે, બરાબર? આ સોવરેન ગોલ્ડ બોન્ડ છે. તો આ આઈપીઓ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ અને સોવરેન ગોલ્ડ બોન્ડની અંદર અગર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એક જ પ્લેટફોર્મ ઉપર, તો એ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે વનઅપ. વનઅપ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? IIFL સિક્યુરિટી દ્વારા. ઓકે, તો આઈ હોપ તમને ખબર પડી હશે, બરાબર?
નેક્સ્ટ ન્યૂઝ કરીએ. બીજી ન્યૂઝ છે આપણી કે હમણાં રિસેન્ટલી ફોર્ચ્યુન ઇન્ડિયા ધ નેક્સ્ટ 500 એની એક લિસ્ટ લોન્ચ કરવામાં આવી. તો ફોર્ચ્યુન ઇન્ડિયા ધ નેક્સ્ટ 500ની એક લિસ્ટ લોન્ચ કરવામાં આવી અને એની અંદર જે એક રેલવે સેક્ટરની એક ટેલિકોમ કંપની છે રેલટેલ એ 124માં ક્રમે છે. ઓકે, હવે આ ન્યૂઝ એકચ્યુઅલી ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે ટોટલ 500 કંપનીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. ટોટલ કેટલી કંપનીઓનું? 500 કંપનીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું અને એમાંથી રેલવે સેક્ટરની માત્ર ઇન્ડિયાની 500 કંપનીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. 500 કેવી કંપની? મીડિયમ એન્ટરપ્રાઇઝની ડેફિનેશન તમને ખબર છે. મીડિયમ એન્ટરપ્રાઇઝની ડેફિનેશન છે કે જે કંપનીનું ટર્નઓવર એ 250 કરોડ કરતાં ઓછું હોય. 250 કરોડ કરતાં ઓછું હોય એ કંપનીને મીડિયમ એન્ટરપ્રાઇઝ કહેવામાં આવે છે. બરાબર? ઓકે, તો એવી 500 કંપનીનું હમણાં લિસ્ટ જાહેર કરવામાં આવ્યું ફોર્ચ્યુન ઇન્ડિયા દ્વારા. અને એમાંથી ખાલી રેલવે સેક્ટરની બે જ કંપની છે, એક તો છે IRCTC અને એક છે રેલટેલ. બાકી અલગ અલગ સેક્ટરની ઘણી બધી કંપની છે, બટ આ રેલવે સેક્ટરની બે જ કંપની છે, IRCTC અને રેલટેલ. તો જે કંપની જે સેક્ટરની ઓછી કંપની હોય એ તમારે યાદ રાખવી જરૂરી છે. તો રેલટેલનો ક્રમ છે 124, રેલટેલનો 500માંથી કેટલો ક્રમ છે? 124. બરાબર ને? અને IRCTCનું રેન્ક તો એના કરતાં પણ પાછળ છે, 390 નંબર પર. ઓકે, તો યસ, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે અમારે રિસેન્ટલી દેખો, બાકી તમારે યાદ રાખવાની જરૂર છે અને તમારું હોમવર્ક છે કે આ ફોર્ચ્યુન ઇન્ડિયા ધ નેક્સ્ટ 500ની યાદીમાં કઈ ઇન્ડસ્ટ્રી, કઈ કંપની એ પહેલા નંબર પર આવેલી છે, જે ટોપ 500 મીડિયમ એન્ટરપ્રાઇઝમાંની પહેલા નંબર પરની કંપની છે. અને એની અંદર રેલવે સેક્ટરની માત્ર બે જ કંપની આવી છે 500 એન્ટરપ્રાઇઝની યાદીમાં. એમાં એક છે IRCTC અને એક છે બીજું રેલટેલ. બરાબર ને? ઓકે, રેલટેલનો ક્રમ છે 124 અને IRCTCનો ક્રમ છે 309. બરાબર? તો યસ્તી યાદીમાં ભારત સરકારની એકમાત્ર ટેલિકોમ પબ્લિક સેક્ટર, હા, અને આ જે રેલટેલ છે એ ભારત સરકારની એકમાત્ર પબ્લિક સેક્ટર મતલબ ગવર્મેન્ટની ટેલિકોમ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ છે. આના સિવાય કોઈ પણ ટેલિકોમ સેક્ટરની PSU એ આ લિસ્ટમાં આવેલી નથી રેલટેલ સિવાય. ઓકે, એન્ડ હા, રેલટેલની ઉપરાંત ફક્ત 5 વધુ ખાનગી ટેલિકોમ પ્લેયર્સ યાદીમાં છે. ટેલિકોમ પ્લેયર્સની વાત કરીએ તો એક તો ગવર્મેન્ટ સંસ્થામાં તો ખાલી રેલટેલ જ છે, પણ પ્રાઇવેટ સંસ્થાની અંદર રેલટેલના ઉપરાંત 5 પ્રાઇવેટ કંપનીઓ છે ટેલિકોમ સેક્ટરની. બરાબર? ઓકે, એન્ડ કુલ 10 જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કંપનીઓ, ટોટલ 500માંથી PSU કેટલી આવેલી છે આ 500ની લિસ્ટમાં? 10 PSU આવેલી છે. બરાબર? બાકી બધી 490 પ્રાઇવેટ કંપનીઓ છે. બરાબર? તો આઈ થિંક તમને ખબર પડી હશે. બરાબર? ચાલો નેક્સ્ટ ન્યૂઝ. ઓકે, હમણાં રિસેન્ટલી કે અમૃત 2.0 હેઠળ ઇન્ડિયા વોટર પીચ પાઇલોટ સ્કેલ સ્ટાર્ટઅપ ચેલેન્જ લોન્ચ કરવામાં આવેલું છે. હવે દેખો આ એકચ્યુઅલી છે શું, સૌથી પહેલાં આપણે અમૃત વિશે સમજીએ. અમૃત શું છે? ઓકે, તો અમૃતનું ફૂલ ફોર્મ છે ફ્રેન્ડ્સ કે અટલ મિશન ફોર ધ રિઝ્યુનેશન એન્ડ ધ અર્બન ટ્રાન્સફોર્મેશન, કે અટલ મિશન ફોર ધ રિઝ્યુનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃતનું નામ છે. હવે આ મિશન એકચ્યુઅલી લોન્ચ કરવામાં આવેલું હતું, એનો આ સેકન્ડ પાર્ટ છે. એનો ફર્સ્ટ પાર્ટ ક્યારે લોન્ચ કરવામાં આવેલો એ તમારું હોમવર્ક રહેશે, અને એનો આ સેકન્ડ પાર્ટ છે. અને આ સેકન્ડ પાર્ટ લોન્ચ કરવામાં આવેલો હતો 1 ઓક્ટોબર 2021 રોજ. કેટલા ફાઇનાન્શિયલ બજેટ સાથે? 2.77 લાખ કરોડના બજેટ સાથે લોન્ચ કરવામાં આવેલો હતો 1 ઓક્ટોબર 2021 રોજ, અટલ મિશન ફોર ધ રેજ્યુનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન. રાઈટ? હવે યસ, આ યોજના હેઠળ એનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે પાણીને સુરક્ષિત સુનિશ્ચિત કરવાનું, પરિવહન ખર્ચ અને ભૂગર્ભજળના દૂષણમાં ઘટાડો કરવાનો અને ભારતમાં પાણીના ઉપયોગની ક્ષમતામાં વધારો કરવાનો. સિમ્પલ, એક સિમ્પલ વસ્તુ કે ઘરે ઘરે પાણી પહોંચે એ આ યોજનાનો મુખ્ય હેતુ છે. અટલ મિશન ફોર ધ રેજ્યુનેશન એન્ડ ધ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 એ 2021 અંદર લોન્ચ કરવામાં આવેલું હતું 2021 ઓક્ટોબર. એનું ફાઇનાન્શિયલ બજેટ રાખવામાં આવ્યું છે, દેખો ફ્રેન્ડ્સ, 2.77 લાખ કરોડ. અને એનો મેઇન હેતુ છે કે ઘરે ઘરે પીવાલાયક પાણી પહોંચે. હા, ઘરે ઘરે પીવાલાયક પાણી પહોંચે એનો મેઇન હેતુ છે. બરાબર? તો હવે આ હેતુને પૂરો કરવા માટે જે પાણીના સેક્ટર, જે વોટર સેક્ટરને લગતા જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે ગવર્મેન્ટે એક ચેલેન્જને લોન્ચ કર્યો છે. અને એ ચેલેન્જનું નામ શું છે?
ભારત વોટર પીચ પાયલોટ સ્કેલ સ્ટાર્ટઅપ ચેલેન્જ વિશે, રાઈટ? કે યસ, આ મિશન જે અમૃત મિશન છે એને પૂરું કરવા માટે વોટર સેક્ટરને લગતા જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ દૂર કરવા માટે ગવર્મેન્ટે એક ચેલેન્જને લોન્ચ કર્યો છે. કે એ ચેલેન્જની અંદર ગવર્મેન્ટ શું કરે છે કે હા, જેટલા પણ વોટર સેક્ટરની અંદર સ્ટાર્ટઅપ્સ છે, બરાબર, એ લોકોને એક કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે એ લોકોની અંદર, કે તમારી પાસે એવું કોઈ સોલ્યુશન હોય તો બતાવો કે જેથી કરીને આપણે જે અમૃત મિશન છે જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે ઘરે ઘરે પાણી પહોંચાડવું, તો એને આપણે એક ઇફેક્ટિવલી સોલ્વ કરી શકીએ. અને જે પણ સ્ટાર્ટઅપ એક સારું ઇફેક્ટિવ સોલ્યુશન આપશે, જેની પાસે એક ઇફેક્ટિવ સોલ્યુશન હશે, ગવર્મેન્ટ એને એના આઈડિયાને પ્રોજેક્ટમાં કન્વર્ટ કરવા માટે કેટલા રૂપિયા આર્થિક સહાય પૂરી પાડશે, કેટલા રૂપિયા આર્થિક સહાય પૂરી પાડશે એ આપણે જોઈએ. યસ, 20 લાખ રૂપિયા એ 3 ઇન્સ્ટોલમેન્ટમાં પૂરા પાડશે. 5 લાખ, 7 લાખ અને 8 લાખના 3 ઇન્સ્ટોલમેન્ટમાં ગવર્મેન્ટ એ સ્ટાર્ટઅપને 20 લાખ રૂપિયા આર્થિક સહાય પૂરી પાડશે, કે એ જે તેના આઈડિયાને પ્રોજેક્ટમાં કનેક્ટ કરવા માટે ઉપયોગમાં રહેશે, બરાબર. તો એક સિમ્પલ વસ્તુ છે કે આ જે આ ઇન્ડિયા વોટર પીચ પાયલોટ સ્કિલ્સ સ્ટાર્ટઅપ ચેલેન્જ જે લોન્ચ કરવામાં આવ્યો હતો હમણાં, એ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા, બરાબર, ઓકે, એ કયા મિશનની અંદર લોન્ચ કરવામાં આવ્યો હતો? અમૃત 2.0, જેને આપણે એનું મુખ્ય ઉદ્દેશ છે ઘર ઘર સુધી પાણી પહોંચાડવાનું, 2021માં લોન્ચ કર્યું છે ગવર્મેન્ટ દ્વારા. એના પાછળ 2.77 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. અને આવા મિશનને પૂરું કરવા માટે ગવર્મેન્ટે એક સ્ટાર્ટઅપ ચેલેન્જ, કે જે વોટર સેક્ટરની અંદર જેટલી પણ સ્ટાર્ટઅપ છે એની પાસે જેટલા પણ આઈડિયા હોય, બરાબર, અગર એનો આઈડિયા ઇફેક્ટિવ હશે તો એમને આઈડિયાનો પ્રોજેક્ટમાં કન્વર્ટ કરવા માટે 20 લાખ રૂપિયાનું ઇન્સેન્ટિવ પ્રોવાઈડ કરવામાં આવશે. આઈ થિંક તમને ખબર પડી હશે. ચલો નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, તમને આ સંસ્થા વિશે ખબર જ હશે, ખાસ કરીને અત્યારે જે યુદ્ધનું વાતાવરણ છે રશિયા અને યુક્રેન વચ્ચે, બરાબર, તો આ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના એક નવા પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? જે ટી રાજાકુમાર એ કયા કન્ટ્રીને બિલોંગ કરે છે? સિંગાપુર, બરાબર. સિમ્પલ ક્વેશ્ચન છે કે હમણાં રિસેન્ટલી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ FATF નામ નવા પ્રમુખ તરીકે ટી રાજાકુમાર, દેખો ઇન્ડિયન નામ જેવું દેખાય છે, તો એક્ઝામમાં તમને આ પૂછાઈ શકે કે ટી રાજાકુમાર એ કઈ કન્ટ્રીને બિલોંગ કરે છે, તો સિંગાપુર. તે પહેલાં સિંગાપુરી છે કે જે FATFના પ્રેસિડેન્ટ બન્યા, રાઈટ, પ્રમુખ બન્યા. ઓકે, હવે FATF સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એ એક G7 નામનું ગ્રુપ છે, તમને આઈડિયા હોય તો. તેમાં ટોટલ 7 કન્ટ્રી એની પાર્ટિસિપન્ટ છે. કઈ કઈ? કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુકે, US અને યુરોપિયન યુનિયન, જે બધી ડેવલપ કન્ટ્રીઝ છે એનું એક ગ્રુપ છે G7. આ ગ્રુપ દ્વારા FATFની સ્થાપના કરવામાં આવી હતી, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની. શેના માટે? એનું મુખ્ય ઉદ્દેશ્ય છે કે મની લોન્ડરિંગ, આતંકવાદ અને આતંકવાદને થનાર જે ફાઇનાન્સ છે તે રોકવા માટેનો એનો મુખ્ય ઉદ્દેશ છે. જે મની લોન્ડરિંગ છે, ટેરર ફાઇનાન્સિંગ છે, તે રોકવા માટે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આવું મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સિંગ ન થાય. હવે તમે ઘણી વખત આ FATFને સાંભળ્યું હશે પાકિસ્તાનની ન્યૂઝમાં, મતલબ પાકિસ્તાની ન્યૂઝમાં ઇન ધ સેન્સ પાકિસ્તાન સાથે એનું ઘણું વધારે રિલેશન છે, બરાબર. કે ફોર એક્ઝામ્પલ, કે તમને ઘણી વખત સાંભળ્યું છે કે પાકિસ્તાનને હમણાં ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું છે. તો આ ગ્રે લિસ્ટ અને વ્હાઇટ લિસ્ટ શું છે? ગ્રે લિસ્ટ છે, પછી બ્લેક લિસ્ટ છે, રાઈટ, ઓકે, અને વ્હાઇટ લિસ્ટ શું છે એ આપણે એના વિશે સમજી લઈએ. દેખો, ફોર એક્ઝામ્પલ, જે પણ કન્ટ્રીને FATFની ગ્રે લિસ્ટમાં રાખવામાં આવે ને ફ્રેન્ડ્સ, એ કન્ટ્રીને જે એશિયન ડેવલપમેન્ટ બેંક છે, વર્લ્ડ બેંક છે, IMF છે, રાઈટ, એ બધી જે વેલ નોન જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન છે એના દ્વારા લોન પ્રોવાઈડ કરવામાં ના આવે, રાઈટ. જે પણ કન્ટ્રી એ FATFની ગ્રે લિસ્ટમાં હોય તે લોકોને આ, મતલબ આ બધી બેંક્સ જે છે, આ બધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ છે, એ કોઈ કન્ટ્રી લોન કેમ આપે? એ તેમના પોતાના ડેવલપમેન્ટ માટે. પણ જે પણ કન્ટ્રી ગ્રે લિસ્ટમાં હોય તેમને આ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ દ્વારા લોન નહીં મળે, રાઈટ, ઓકે. પણ અને પછી જે પણ કન્ટ્રી બ્લેક લિસ્ટમાં હોય FATFની, તો એ કન્ટ્રીને આ લોન તો નહીં જ મળે આ લોકો પાસેથી. પ્લસ એના ઉપરાંત એ જે પણ વસ્તુઓ એક્સપોર્ટ કરતી હોય અત્યાર સુધી એ પણ કોઈ એક્સપોર્ટ નહીં કરી શકે. મતલબ એક કન્ટ્રીની કોઈ ઇન્કમ પણ નહીં આવે અને બહારથી કોઈ સોર્સ પણ નહીં, બરાબર, એની જાતે જ પોતાની જાતે જ અંદર કમાઈને અંદર ખાવાનો, રાઈટ. તો એ બ્લેક લિસ્ટનો ગેરફાયદો છે, રાઈટ. અને જ્યારે વ્હાઇટ લિસ્ટ, મતલબ જ્યારે કોઈ કન્ટ્રી એક ગ્રીન લિસ્ટની અંદર સારું પરફોર્મન્સ કરે તો પછી એને
વ્હાઇટ લિસ્ટમાં પાછું એને સામેલ કરી દેવામાં આવે છે, એના પરના બધા જ બેન્સ દૂર કરી દેવામાં આવે છે, બરાબર. તો આ મેં તમને ગ્રે લિસ્ટ અને બ્લેક લિસ્ટ વિશેનો ડિફરન્સ થોડો સમજાવ્યો. અને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના અમારા નવા પ્રમુખ તરીકે ટી રાજાકુમાર, જે સિંગાપુરથી બિલોંગ કરે છે, તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે, બરાબર. તો આઈ થિંક તમને ખબર પડી જશે. ચાલો આપણે નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. ઓકે, આપણી બીજી ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી એક માય ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટલ લોન્ચ કરવામાં આવી છે. કઈ સરકાર દ્વારા? દિલ્હી ગવર્મેન્ટ દ્વારા. દિલ્હી ગવર્મેન્ટ દ્વારા આ પોર્ટલ લોન્ચ કરવા માટે એને એક સંસ્થા જોડે પાર્ટનરશિપ કરી, કન્વર્જન્સ એનર્જી સર્વિસ લિમિટેડ, CESL, કન્વર્જન્સ એનર્જી સર્વિસ લિમિટેડ સાથે દિલ્હી ગવર્મેન્ટે એમના પાર્ટનરશિપ કરી, જેને માય ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટલ આ બંને સંસ્થાએ સાથે ભેગા મળીને લોન્ચ કર્યું. ફ્રેન્ડ્સ, હવે આ પોર્ટલની મેઇન વિશેષતા એ છે કે દેખો કે આ એકચ્યુઅલી પોર્ટલ છે ને એ ઇલેક્ટ્રિક વ્હીકલનું પર્ચેસિંગ કરવા માટે બનાવવામાં આવ્યું છે. કે ફોર એક્ઝામ્પલ, તમારે ઈ ઓટો જોઈએ છે, ઇલેક્ટ્રિક ઓટો જોઈએ છે, તો તમે ઇલેક્ટ્રિક ઓટો ડાયરેક્ટલી પણ લઈ શકો છો. પણ જો ઇલેક્ટ્રિક ઓટો તમે આ માય ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટલ ઉપરથી લો ને, માય ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટલ ઉપરથી લો, તો તમને ઘણા બધા બેનિફિટ મળશે. એ બેનિફિટમાંનો પહેલો બેનિફિટ એ છે કે માય ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટલે એ 6 એવી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન સાથે પાર્ટનરશિપ કરી છે કે જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે લોન આપે છે. અને એ 6 ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ કઈ છે? મહિન્દ્ર ફાઇનાન્સ, અકાસા ફાઇનાન્સ, મણિપુરમ ફાઇનાન્સ, રિફિન એન્ડ પસ્ટ લોન્સ, રાઇટ. તો આ 6 જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ છે કે એની જોડે એ માય ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટલે પાર્ટનરશિપ કરી છે. અને આ પાર્ટનરશિપનો ફાયદો શું છે કે અગર કોઈ પર્સન ઈ ઓટો પરચેસ કરી રહ્યું છે માય ઇલેક્ટ્રિક વ્હીકલના પોર્ટલ ઉપરથી, તો આ જે 6 ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન છે ને એ એમને લોન પ્રોવાઈડ કરશે. અને આ લોન તો પ્રોવાઈડ કરશે, પણ એમને છે ને અમુક ઇન્ટરેસ્ટ સબવેન્શન આપશે. ઇન્ટરેસ્ટ સબવેન્શન મેં આ શું છે? ઇન્ટરેસ્ટ સબવેન્શન છે શું? ફોર એક્ઝામ્પલ, કોઈ નોર્મલ તમે માય ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટલ ઉપરથી ઇલેક્ટ્રિક ઓટો નથી પરચેસ કરતા. તમે ડાયરેક્ટલી બહારથી કોઈ જગ્યાએથી તમે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક ઓટો પરચેસ કરો છો. તમે આ 6 જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ છે એની પાસેથી તમે લોન લો છો, બરાબર. ફોર એક્ઝામ્પલ, તમે કોની પાસેથી? મહિન્દ્ર ફાઇનાન્સ પાસેથી લોન લો છો. તમને એ આપે છે 10% ઇન્ટરેસ્ટ રેટ ઉપર લોન. જો તમે માય ઇલેક્ટ્રિક વ્હીકલ પરથી પરચેસ ના કરો તો તમને કેટલા પર્સન્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ પર લોન આપે છે? તે 10%. પણ જો તમે માય ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટલ પરથી લોન લો આપ આ જ મહિન્દ્રા ફાઇનાન્સ પાસેથી, તો તમને એ 8% ઇન્ટરેસ્ટ રેટ ઉપર લોન આપશે. તો આજે 2%નો ઘટાડો થયો ને એ 2%ને કહેવાય ઇન્ટરેસ્ટ સબવેન્શન, બરાબર. તો આ એક પહેલો ફાયદો છે કે અગર તમે માય ઇલેક્ટ્રિક વ્હીકલના પોર્ટલ પરથી તમે ઈ ઓટો પરચેસ કરો, તમને આ 6 સંસ્થાઓ દ્વારા ઇન્ટરેસ્ટ સબવેન્શન પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, સેકન્ડ કે ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદી ઉપર જે વ્યાજ માફી ઉપરાંત 30,000 રૂપિયાનો ઇન્સેન્ટિવ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. અને આ ઉપરાંત જો તમારી તમે જૂની રિક્ષાને સ્ક્રેપ કરી દો તો તમને 7,500 રૂપિયા સુધીનું બીજું ઇન્સેન્ટિવ પ્રોવાઈડ કરવામાં આવશે. અને આ ઉપરાંત 25,000 સુધીના બીજા ઘણા બધા લાભ પ્રોવાઈડ કરવામાં આવશે. તો આટલા બેનિફિટ તમે આ માય ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટલ પરથી જો તમે ઈ ઓટો પરચેસ કરો તો તમને મળશે, રાઈટ. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી તમારે, હા, કે આ માય ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટલ એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું, કઈ સરકાર દ્વારા? દિલ્હી સરકાર દ્વારા. એના માટે એને કોઈ જોડે પાર્ટનરશિપ કરી? તો કન્વર્જન્સ એનર્જી સર્વિસ લિમિટેડ જોડે પાર્ટનરશિપ કરી. અને માય ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટલ માટે સંસ્થાએ કઈ 6 સંસ્થાઓ પાસે 6 ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન સાથે પાર્ટનરશિપ કરી છે જે ગ્રાહકોને ઇન્ટરેસ્ટ સબવેન્શન પ્રોવાઈડ કરે છે લોન માટે, બરાબર. તે 6 નામને યાદ રાખવાના છે. અને આ ઉપરાંત 30,000 રૂપિયાનું ઇન્સેન્ટિવ, 7,500 સુધીનું સ્ક્રેપિંગ પોલિસી, અને 25,000 રૂપિયાના બીજા ઘણા બધા લાભ આ ઇલેક્ટ્રિક વ્હીકલ પરથી તમે ઈ ઓટો પરચેસ કરશો તો તમને મળશે. ઓકે, તો નેક્સ્ટ ન્યૂઝ. હવે નેક્સ્ટ ન્યૂઝ છે કે સરકારે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે 20,000 કરોડ રૂપિયા 2023 સુધી આ સ્કીમની હેઠળ પ્રોવાઈડ કરવા માટે નક્કી કર્યું છે. હવે આ સ્કીમ છે શું? સૌથી પહેલાં આપણે એ વાત કરી લઈએ, હા, કે યસ, એનું નામ છે ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર ધ સબ ઓર્ડિનેટ ડેપ્ટ. ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર ધ સબ ઓર્ડિનેટ ડેપ્ટ, આ સ્કીમનું નામ છે ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર ધ સબ ઓર્ડિનેટ ડેપ્ટ. ઓકે, હવે એકચ્યુઅલી સરકારે આ સ્કીમને લોન્ચ કરેલી હતી
2020ની અંદર જ્યારે આપણે આર્થિક પેકેજ લોન્ચ કર્યું ને આત્મનિર્ભર ભારત અંદરમાં, ત્યારે આ સ્કીમને લોન્ચ કરવામાં આવી હતી. અને આ સ્કીમને પ્રોવાઈડ કરવા માટે, આ સ્કીમની અંદર એકચ્યુઅલી શું પ્રોવાઈડ કરવામાં આવે છે કે કોઈપણ સ્ટ્રેસ એમએસએમઈ હોય, કોઈપણ સ્ટ્રેસ એમએસએમઈ મતલબ કે ફોર એક્ઝામ્પલ કોઈ એમએસએમઈએ લોન લીધેલી હોય પણ એ કોઈ કારણસર એ લોનનો રીપેમેન્ટ ના કરી શકે, બરાબર, તો એને કહેવાય સ્ટ્રેસ એમએસએમઈ. બરાબર, કારણ કયું છે? તો કે માર્કેટ કન્ડિશન. કારણ કયું છે? કે માર્કેટ કન્ડિશન. રાઈટ, તો કોઈ પણ, હા, આ ક્રેડિટ ગેરંટી સ્કીમ પૂરા સબ યુનિટ ડે, બરાબર, ઓકે, કે એ એકચ્યુઅલી 2020માં લોન્ચ કરવામાં આવી હતી. એ એકચ્યુઅલી એ સ્કીમની અંડરમાં કે જે કોઈ પણ એમએસએમઈ કોઈ પાછળ લોન લીધેલી હોય અને એ લોનનું રીપેમેન્ટ એનાથી ના થતું હોય, માર્કેટ કન્ડિશનના કારણે, અને એ લોનને પૂરી કરવા માટે ગવર્મેન્ટ બીજી લોન આપે આ સ્કીમની હેઠળ, આ એનો એક મિકેનિઝમ છે. અહીં હું તમને સમજાવું કે એકચ્યુઅલી શું કહેવા માગે છે. જો કે ફોર એક્ઝામ્પલ કોઈ એમએસએમઈએ કોઈ બેંક પાસેથી લોન લીધેલી છે, બરાબર, અને એ એમએસએમઈ એ લોનનું રીપેમેન્ટ થોડા ટાઈમ સુધી કર્યું, પછી એનું રીપેમેન્ટ ના થઈ શક્યું માર્કેટ કન્ડિશનના કારણે, અને એનું જે લોન એકાઉન્ટ છે ને એ સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ કેટેગરી ટુ, અને એના પછીની આવે નોન પરફોર્મિંગ એસેટ એનપીએ, આ બે કેટેગરીમાં એનું લોન એકાઉન્ટ પહોંચી ગયું. રાઈટ, હવે સૌથી પહેલાં મેં તમને આગળ પણ સમજાવેલું હતું કે જ્યારે કોઈ પણ તમે લોન એકાઉન્ટ ઓપન કરો ત્યારે સૌથી પહેલાં એ સ્ટાન્ડર્ડ એકાઉન્ટથી ચાલુ થાય, બરાબર, પછી સ્પેશિયલ જો તમે એનું રીપેમેન્ટ બરાબર ના કરો તો સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ ઝીરો આવે, પછી ફરી તમે જો રીપેમેન્ટ બરાબર ના કરો તો સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 1 આવે, અને જો હજી પણ તમે રીપેમેન્ટ ના કરો સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 2 આવે, અને પછી એનપીએ આવે. રાઈટ, તો અહીંયા મેં તમને બધાની ડેફિનેશન આપેલી છે કે જો તમે 1-30 દિવસ સુધી લોનનું રીપેમેન્ટ ના કરો તો તે તમારું જે સ્ટાન્ડર્ડ એકાઉન્ટ છે લોન એકાઉન્ટ, એ સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 0માં કન્વર્ટ થઈ જાય. જો તમે 31-60 દિવસ સુધીમાં તમે લોનનું રીપેમેન્ટ ના કરો તો એ તમારું એસએમએ 0 એકાઉન્ટ એસએમએ 1માં કન્વર્ટ થઈ જાય. જો તમે 61-90 દિવસની અંદર લોનનું રીપેમેન્ટ ના કરો તો એસએમએ 1 એકાઉન્ટ એસએમએ 2 થઈ જાય, સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 2 થઈ જાય. અને જો તમે 90 દિવસ કરતાં વધારે લોનનું રીપેમેન્ટ ના કરો તો તમારું લોન એકાઉન્ટ નોન પરફોર્મિંગ એસેટ બની જાય બેંક માટે. તો આ જે સ્કીમ છે એ જે પણ એમએસએમઈનું લોન એકાઉન્ટ એ એસએમએ 2 અને એનપીએ કેટેગરીમાં આવી ગયું છે, એ સ્કીમની અંડર, મતલબ એ એમએસએમઈ કેવી છે? સ્ટ્રેસ એમએસએમઈ છે. તો એવી એમએસએમઈને ગવર્મેન્ટ દ્વારા ફરીથી લોન પ્રોવાઈડ કરવામાં આવશે, અને ફરીથી લોન પ્રોવાઈડ કરવામાં આવશે કે ભાઈ તું હવે તમારી બિઝનેસ તમે એક્સપાન્ડ કરો અને જે બાકીની લોન છે તમે આ પૈસાનો યુઝ કરીને ભરી દો. બરાબર, હવે તમે કહેશો સર કે આવું તો બધા કરે પછી કે અત્યારે લોન ના ભરો, તમે લોન નહીં ભરો તો તમને બીજી લોન મળી જ જશે. પણ મેં તમને કીધું ને કે માર્કેટ કન્ડિશન ઉપર ડિપેન્ડ છે કે ફોર એક્ઝામ્પલ 3 વર્ષ પહેલાં એવી સિચ્યુએશન હતી ઓટોમોબાઈલ સેક્ટરમાં કે ગવર્મેન્ટે એક ડિસિઝન લીધેલું હતું કે 31 ડિસેમ્બર પછી, કે 31 ડિસેમ્બર પછી જેટલા પણ BS4 એન્જિન છે એ બધા જ રદ થઈ જશે. BS4 એન્જિન કારણ કે કાર્બન એમિશન વધારે કરે છે, અને હવે BS6 એન્જિન 31 ડિસેમ્બર પછી બધી જગ્યાએ યુઝ કરવામાં આવશે. તો મને એવું કહું કે જેટલા પણ BS4 એન્જિનના મોડલ્સ બનાવવામાં આવેલા એ બધા વેસ્ટ થઈ ગયા, તો એના કારણે ઓટોમોબાઈલ સેક્ટરને ઘણું મોટું નુકસાન થયું હતું. તો ત્યારે એવા ટાઈમે એ લોકો એટલા ફાઇનાન્શિયલ ક્રાઇસિસથી ગુજરતા હતા, તો એવા ટાઈમે એવી ઇન્ડસ્ટ્રીને આ હેઠળ પૈસામાં આપવામાં, કે માર્કેટ કન્ડિશનના કારણે જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રી નુકસાનમાં જાય ત્યારે એમને સપોર્ટ આપીને ઊભા કરવાનું એ ગવર્મેન્ટની ફરજ છે. તો એના માટે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી, અને ગવર્મેન્ટે ટોટલ 2023 સુધી આ સ્કીમને લંબાવી છે, અને એના માટે ફરીથી એક બીજું બજેટ રાખવામાં આવ્યું છે, 20,000 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. તો આઈ થિંક તમને આ સ્કીમ વિશે ખબર પડી હશે. નેક્સ્ટ બીજી ન્યૂઝ જોઈએ કે હમણાં રિસેન્ટલી એક માઇક્રો ફાઇનાન્સ લોન કેવી રીતના આપીને એક ડાયરેક્શન લોન્ચ કરવામાં આવી છે RBI દ્વારા. અને સૌથી પહેલાં એના માટે આપણે જાણવું જરૂરી છે કે માઇક્રો ફાઇનાન્સ લોન શું છે. બરાબર, માઇક્રો ફાઇનાન્સ લોન શું છે એના માટે આપણે એ જાણવું જરૂરી છે. તો માઇક્રો ફાઇનાન્સ લોન શું છે ફ્રેન્ડ્સ, કે કોઈપણ ફેમિલીને કે જે ફેમિલીની વાર્ષિક આવક 3 લાખ કરતાં ઓછી હોય, કોઈપણ ફેમિલીની વાર્ષિક આવક 3 લાખ કરતાં ઓછી હોય, બરાબર, તો હા,
એવી ફેમિલીને અહીં આ લોન આપવામાં આવે છે. તો આ લોનને જ્યારે જે ફેમિલીને કે વાર્ષિક આવક 3 લાખ કરતાં ઓછી હોય, અને આ ઉપરાંત કે એ ફેમિલીને કોલેટરલ ફ્રી લોન આપવામાં આવે, મતલબ કોઈ પણ વસ્તુ સિક્યુરિટીના તોર પર લેવામાં ના આવે, તો એવી લોનને માઇક્રો ફાઇનાન્સ લોન કહેવામાં આવે. હવે ફેમિલીની વાત કરીએ તો ફેમિલીની અંદર એક પતિ, પત્ની અને તેમના અપરિણીત બાળકો એમની ગણતરી કરવામાં આવે, પેરેન્ટ્સની ગણતરી કરવામાં ના આવે, રાઈટ? તો પતિ, પત્ની અને તેના અપરિણીત બાળકો, બરાબર, એક ફેમિલી કે જેમની વાર્ષિક આવક 3 લાખ કરતાં ઓછી છે, 3 લાખ કરતાં ઓછી છે, અને તો તેમને કોલેટરલ ફ્રી લોન આપવામાં આવે છે, અને એ લોનને કહેવામાં આવે છે માઇક્રો ફાઇનાન્સ લોન. અને માઇક્રો ફાઇનાન્સ લોન જે પણ સંસ્થા પ્રોવાઈડ કરે છે એને કહેવામાં આવે છે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન. માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન, જે માઇક્રો ફાઇનાન્સ લોનને જે પણ સંસ્થા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે એને કહેવાય માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન. કઈ કઈ સંસ્થા એને પ્રોવાઈડ કરી શકે? તો તમામ પ્રાથમિક શહેરી સહકારી બેન્કો, કોઓપરેટિવ બેન્ક્સ પ્રોવાઈડ કરી શકે, રાજ્ય સહકારી બેન્કો, જિલ્લા કેન્દ્રીય સહકારી બેન્કો, બરાબર, પછી બધી જ કોમર્શિયલ બેન્કો તેને પ્રોવાઈડ કરી શકે. કોમર્શિયલ બેન્કની અંદર સ્મોલ ફાઇનાન્સ બેન્ક, લોકલ એરિયા બેન્ક, પ્રાદેશિક ગ્રામીણ બેન્ક, આ બધી જ બેન્કો માઇક્રો ફાઇનાન્સ લોન પ્રોવાઈડ કરી શકે. એટલે બધી જ બેન્કોને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન પણ કહી શકાય, રાઈટ? પણ એની અંદર એક બેંકનું નામ નથી સાંભળ્યું તમે, બરાબર, એ છે પેમેન્ટ બેંક. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી ઇમ્પોર્ટન્ટ છે કે RBI અમે રિસેન્ટલી જે ગાઈડલાઇન લોન્ચ કરી, એ ગાઈડલાઇન જે માઇક્રો ફાઇનાન્સ લોન વિશે, એ કઈ બેંકને લાગુ નથી પડતી? પેમેન્ટ બેંકને. પેમેન્ટ બેંક આની અંદર સામેલ નથી. પેમેન્ટ બેંક તમને માઇક્રો ફાઇનાન્સ લોન પ્રોવાઈડ નહીં કરે, બરાબર? ઓકે, તો આ એક પહેલી વસ્તુ છે કે માઇક્રો ફાઇનાન્સ લોન શું છે અને કઈ બેંક માટે આ ડાયરેક્શન્સ લાગુ પડશે અને કઈ બેંક માટે નહીં પડે એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે થોડું એની અંદર ડિટેલમાં જોઈએ. યસ, હવે ડાયરેક્શન કઈ કઈ આપેલી છે કે હા, કે જે 3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને આપવામાં આવતી જે લોન છે, જે કોલેટરલ ફ્રી તો હોવી જ જોઈએ, અને પ્લસ તમે જોજો, બેંક દ્વારા કંઈ પણ જ્યારે લોન પ્રોવાઈડ કરવામાં આવશે, ફોર એક્ઝામ્પલ કાર લોન, તમે કાર લોન જ્યારે લો તો તમારે એ પૈસાથી તમારે કાર જ લેવી પડે, પછી તમે એને બીજા પૈસા બીજી જગ્યાએ ઉડાવી ના શકો, રાઈટ? હોમ લોન, તો તમે જે હોમ લોન હોમ પર્સ્પેક્ટિવથી લીધી છે, તમારે એની જે એ લોનનું તમારે ઘર જ લેવું પડે, બરાબર ને? તમારે એ પૈસાનું ઘર જ લેવું પડે, તમે એને બીજી જગ્યાએ યુઝ ના કરી શકો. એટલે મતલબ બેંકનો એક કર્મચારી આવીને જોશે કે તમે એ લોનનો બરાબર યુઝ કર્યો છે કે નહીં. પરંતુ તમે જ્યારે માઇક્રો ફાઇનાન્સ લોન લેશો ત્યારે તમને કોઈ પણ જોવા માટે નહીં આવે કે તમે એ પૈસાનું શું કર્યું, બરાબર, કે એન્ડ યુઝ શું છે એ જોવામાં નહીં આવે. તો એ પહેલી ડિરેક્શન કે એન્ડ યુઝ તમે ના જુઓ. આ બેંકોને એવું કહેવામાં આવે છે કે તમે માઇક્રો ફાઇનાન્સ લોન પ્રોવાઈડ કરતી વખતે એન્ડ યુઝ ના જુઓ, કે તમે એ શાના માટે યુઝ કરશે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, રાઈટ? બીજી વસ્તુ કે દરેક બેંકોને એવું કહી દેવામાં આવેલું છે, જેટલી પણ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન્સ છે, કે તમે કોઈ પણ એક વ્યક્તિને કેટલી લોન આપી શકો કે એ લોનનો EMI એ વ્યક્તિના સેલરીના 50% થતો હોય, 50% કરતાં ઓછો થતો હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિનો સેલરી છે 25,000 રૂપિયા, બરાબર, શું બેંક એને લોન આપી શકે કે જેનો EMI 20,000 રૂપિયા થતો હોય? ના, એ ભરી જ ન શકે ને. તો બેંકે એટલી જ લોન આપવી જોઈએ કે જેનો EMI એ વ્યક્તિના સેલરીના 50% કરતાં ઓછો હોય, બરાબર. અને ત્રીજી ડાયરેક્શન આપવામાં આવી છે કે આ માઇક્રો ફાઇનાન્સ લોન જે લાર્જ માઇક્રો ફાઇનાન્સ છે, જેમનો એસેટ સાઇઝ 100 કરોડ કરતાં વધારે છે, મતલબ જે મોટી મોટી કોમર્શિયલ બેન્કો છે, તો આ માઇક્રો ફાઇનાન્સ લોનની હેઠળ ઇટ ફોર એક્ઝામ્પલ એ આખા વર્ષની અંદર 100 કરોડની લોન આપતી હોય, એમાંથી માઇક્રો ફાઇનાન્સ લોન કેટેગરીની અંદર કેટલી આપી શકશે? મેક્સિમમ 10%. અને જો નાની નાની માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન્સ હોય, એ જ ફોર એક્ઝામ્પલ આખા વર્ષની અંદર 50 કરોડની લોન આપતી હોય, તો એ આ માઇક્રો ફાઇનાન્સ લોનની કેટેગરીની અંદર એમાંથી 12% મેક્સિમમ આપી શકશે. અને જે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, મુથુટ ફાઇનાન્સ જેવી કંપની છે, એ માઇક્રો ફાઇનાન્સ લોન મેક્સિમમ 25%, એમના જે લોન પોર્ટફોલિયો છે એના મેક્સિમમ 25% જેટલી લોન આપી શકશે, બરાબર. તો આઈ થિંક તમને સમજણ પડી હશે, બરાબર. ઓકે, ચાલો નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. હમણાં આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે ટાટા સંસ્થા જે ચેરમેન હતા અત્યાર સુધી, એન ચંદ્રશેખરન, એ હવે એર ઇન્ડિયાના નવા ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. તમને ખબર જ છે કે ટાટાએ હમણાં એર ઇન્ડિયાને એક્વાયર કરી લીધું છે. ટાટા એર ઇન્ડિયાને કેટલાક કરોડ રૂપિયા મેં એક્વાયર કર્યું છે એ પણ એક્ઝામ પર્સ્પેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે. 18,000 કરોડ, 18,000 કરોડ રૂપિયામાં ટાટાએ એ એર ઇન્ડિયાને એક્વાયર કરેલું છે. અને બીજું કે જ્યારે ટાટાને, હા, જ્યારે એર ઇન્ડિયાની જ્યારે બિડિંગ ચાલતું હતું ત્યારે ટાટા સાથે કોમ્પિટિશનમાં કોણ હતું? SpiceJet. કોણ હતું ફ્રેન્ડ્સ? SpiceJet. SpiceJetએ કંઈક 15,000 કરોડ રૂપિયાની ઓફર રાખેલી હતી
અને ટાટાએ 18,000 કરોડની અંદર એર ઇન્ડિયાને લઈ લીધેલું છે. અને ટાટા સંસ્થાના એક ચેરમેન છે એન ચંદ્રશેખર, હવે એર ઇન્ડિયાના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એર ઇન્ડિયાની વાત કરીએ તો એર ઇન્ડિયાની જે ફાઉન્ડેશન કર્યું હતું જમશેદજી તાતા, રાઈટ, એ 1953માં કરવામાં આવ્યું, અને જમશેદજી તાતા દ્વારા કરવામાં આવ્યું હતું. અને 1953માં એર ઇન્ડિયાનું પાછું રાષ્ટ્રીયકરણ ગવર્મેન્ટને સોંપવામાં આવ્યું હતી, અને અત્યારે ફરીથી ટાટાએ તેને લઈ લીધેલું છે. તો એ બહુ જ સારી એચિવમેન્ટ છે ટાટા ગ્રુપની, બરાબર ને, કે જે કંપનીને એમને બનાવેલી હતી એ કંપનીનું પહેલાં રાષ્ટ્રીયકરણ થયું અને પછી ફરી તેમને જ એ કંપનીને લઈ લીધી, રાઈટ. ઓકે, તો નેક્સ્ટ ન્યૂઝ, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી એક મોટર વ્હીકલ MB રામપ્રસાદ બિસ્મિલ હમણાં એક લોન્ચ કરવામાં આવી. અને આ જે મોટર વ્હીકલ છે રામપ્રસાદ બિસ્મિલ, એ બ્રહ્મપુત્ર નદી પર અત્યાર સુધી સૌથી લાંબુ જહાજ છે, રાઈટ. અત્યાર સુધી સૌથી લાંબુ જહાજ જે ઇન્ડિયા દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે, અને એની લેન્થ છે 90 મીટરની. એની લેન્થ કેટલા મીટરની છે? 90 મીટરની છે, રાઈટ. અને અત્યાર સુધી સૌથી લાંબુ જહાજ કે જે ઇન્ડિયા દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે એ કઈ જગ્યા ઉપર ફરે છે? બ્રહ્મપુત્ર નદી ઉપર. અને એનું નામ શું રાખવામાં આવ્યું છે? કયા ફ્રીડમ ફાઈટર પરથી રાખવામાં આવ્યું છે? કે રામપ્રસાદ બિસ્મિલ, બરાબર. તો એક્ઝામ પછી તમારે આટલું જ આની અંદર ધ્યાનમાં રાખવાનું છે કે આ ન્યૂઝ મેં એકચ્યુઅલી ઇન્ક્લુડ એટલા માટે કરી છે કારણ કે ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યું છે અને અત્યાર સુધી સૌથી લાંબુ જહાજ જે ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલું હોય 90 મીટરની લેન્થવાળું, એનું નામ છે અને કયા ફ્રીડમ ફાઈટર પરથી પાડવામાં આવ્યું છે? તો રામપ્રસાદ બિસ્મિલ. અને કઈ જગ્યાએ તે રન, મતલબ અત્યારે સેલ કરે છે? તો બ્રહ્મપુત્ર નદીની ઉપર, બરાબર. ઓકે ઓકે, નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી, હા, એક સિપ્રી રિપોર્ટ. સિપ્રીનું ફૂલ ફોર્મ છે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિપ્રી દ્વારા એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો. અને એ રિપોર્ટની અંદર એવું કહે છે કે હા, એ રિપોર્ટ એકચ્યુઅલી જે ઇન્ટરનેશનલ આર્મ્સ ટ્રાન્સફર, મતલબ કઈ કન્ટ્રી એ આર્મ્સને સૌથી વધારે ઇમ્પોર્ટ કરે છે, કઈ કન્ટ્રી એ આર્મ્સને જે મતલબ હા આપણા આર્મ્સ ઇક્વિપમેન્ટ છે એ સૌથી વધારે એક્સપોર્ટ કરે છે, બરાબર, એના વિશેનો એક રિપોર્ટ એ લોન્ચ કરવામાં આવ્યો છે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા. ઓકે, અને આ રિસર્ચ પ્રમાણે, આ રિપોર્ટ પ્રમાણે દુનિયાનો સૌથી મોટો આર્મ ઇક્વિપમેન્ટનો ઇમ્પોર્ટ કરવાવાળો દેશ કોણ બન્યો? ઇન્ડિયા, ભારત, બરાબર. કે અને આ ડેટા છે 2017 થી 2021 વચ્ચેનો, 2017 થી 2021 વચ્ચેનો આ 5 વર્ષનો ડેટા છે. અને આ 5 વર્ષની અંદર આર્મ્સ ઇક્વિપમેન્ટ્સને ઇમ્પોર્ટ કરવાવાળો સૌથી મોટો દેશ બન્યો. સૌથી વધારે ઇમ્પોર્ટ કોણ કરાવે છે? ઇન્ડિયા. જે 2017-21માં વૈશ્વિક શસ્ત્રોની આયાતમાં ભારતનો હિસ્સો કેટલો હતો? 11%. જે 2012-16માં આ હિસ્સો 14%. તો મતલબ જો 2012-16ની અંદર 100 કરોડનું ઇમ્પોર્ટ કરવામાં આવે એમાંથી 14 કરોડ ઇન્ડિયા કરતું હતું, બરાબર, ગ્લોબલ લેવલ ઉપર. પણ અત્યારે 2017 થી 2021માં અગર 100 કરોડનું ઇમ્પોર્ટ કરવામાં આવે તો આમાંથી 11 કરોડ એ ઇમ્પોર્ટ ભારત કરે છે. મતલબ હવે 3% ઘટ્યું છે આપણું ઇમ્પોર્ટ. આ જે આપણું આર્મ ઇક્વિપમેન્ટ છે એ સારું છે, તો છતાં પણ અત્યારે આપણે ટોપ ઉપર છે ઇમ્પોર્ટ કરવામાં, બરાબર ને. ઓકે, તો ભારત 2017 થી 2021માં ભારતના મુખ્ય સપ્લાયર્સ કોણ રહેલા છે? તો રશિયા 46%, આપણે ઇક્વિપમેન્ટ રશિયા પાસેથી મંગાવીએ છીએ. ફ્રાન્સ 27%, અને US આપણે 12% એની પાસેથી ઇક્વિપમેન્ટ મંગાવીએ છીએ. અને 2017 થી 2021માં 5 સૌથી મોટા અત્યારની આયાત, મતલબ જે ઇમ્પોર્ટ કોને કરાવી? ભારત, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને ઓસ્ટ્રેલિયા અને ચીન, બરાબર. અને 2017 થી 2021માં કુલ આયાતમાં લગભગ 38% હિસ્સો ધરાવે છે. 2017 થી 2021માં 5 સૌથી મોટા શસ્ત્ર નિકાસકારો, મતલબ જે એક્સપોર્ટ, સૌથી મોટા એક્સપોર્ટર કોણ છે? તો USA, રશિયા, ફ્રાન્સ, ચીન અને જર્મની. તમે ચીન જુઓ, ઇમ્પોર્ટરમાં પણ છે અને એક્સપોર્ટરમાં પણ એનું નામ છે, બરાબર. ઓકે, તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ 2017 થી 2021ના સમયગાળા દરમિયાન અકોર્ડિંગ ટુ ધ સિપ્રી રિપોર્ટ કે દુનિયાની સૌથી મોટો આર્મ્સ ઇક્વિપમેન્ટનો ઇમ્પોર્ટ કરવાવાળો દેશ કોણ છે? ઇન્ડિયા. 5 ટોપ 5 ઇમ્પોર્ટર્સ ઓફ ધ આર્મ્સ ઇક્વિપમેન્ટ કોણ છે? પછી 5 એક્સપોર્ટર્સ કોણ છે એના નામ તમારે યાદ રાખવાના. અને આ રિપોર્ટ લોન્ચ કર્યો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે સ્વીડનની એક સંસ્થા છે, એમ દ્વારા આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. તો આઈ થિંક તમને ખબર પડી હશે. ચલો નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. નેક્સ્ટ ન્યૂઝ છે કે રાષ્ટ્રીય રસીકરણ દિવસ. રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે સેલિબ્રેટ કરવામાં આવશે? દર વર્ષે 16 માર્ચે. રાષ્ટ્રીય રસીકરણ દિવસ એ દર વર્ષે 16 માર્ચે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને એનો મુખ્ય હેતુ એ છે
કે લોકોની અંદર જાગૃતતા પ્રોવાઈડ થાય કે જે આપણે માત્ર પોલિયોથી જ નહીં પણ બીજા બધા ઘણા જ વાયરલ ડિસીઝ છે એની સામે રસી લેવાનું લોકોની અંદર જાગૃતતા ક્રિએટ થાય. રાષ્ટ્રીય રસીકરણ દિવસ દર વર્ષે 16 માર્ચે એના માટે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને આ વખતની થીમ છે કે વેક્સિન્સ વર્ક ફોર ધ ઓલ, રસી બધા માટે કામ કરે છે. અને એનું બેકગ્રાઉન્ડ વિશે આપણે વાત કરીએ કે આ દિવસ કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે કે આ જ દિવસે 16 માર્ચે 1995ના દિવસે પહેલી વખત પોલિયોની રસી મૂકવામાં આવી હતી ઇન્ડિયાની અંદર, બરાબર. તો એના કારણે દર વર્ષે 16 માર્ચે એની યાદમાં આપણે રાષ્ટ્રીય રસીકરણ દિવસ સેલિબ્રેટ કરીએ છીએ. અને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનની વાત કરીએ તો કે ભારતમાં કોવિડ 19નું રસીકરણ ડ્રાઈવ એ ક્યારે ચાલુ કરવામાં આવ્યું, તો 21 જાન્યુઆરી અને 16 જાન્યુઆરી 2021ના રોજ. અને બીજું કે રાષ્ટ્રીય આરોગ્ય મિશનની વાત કરીએ, રાષ્ટ્રીય આરોગ્ય મિશનની અંડરમાં જ આ વેક્સિનેશન રાષ્ટ્રીય રસીકરણ દિવસ આપણે સેલિબ્રેટ કરીએ છીએ. અને આ જે કોવિડ 19 રસીકરણ ડ્રાઈવ પણ છે એ રાષ્ટ્રીય આરોગ્ય મિશનના અંડરમાં જ નેશનલ હેલ્થ મિશનના અંડરમાં જ થઈ રહ્યું છે. નેશનલ હેલ્થ મિશન એકચ્યુઅલી લોન્ચ કરવામાં આવેલું જ્યારે ઇનિશિયલ ફેઝ પર હતું ત્યારે, કે જે પણ અત્યારે જે ગરીબ મહિલાઓ છે કે જે એમની ડિલિવરી એ ઘરે કરાવવાનું વધારે પ્રિફર કરે છે, કારણ કે એમની પાસે પૈસાની સગવડ એટલી બધી નથી હોતી અથવા એટલો ગરીબ એરિયા હોય કે ત્યાં કોઈ હોસ્પિટલ પણ ના હોય કે જ્યાં ડિલિવરી થતી હોય, તો એ લોકો ઘરે ડિલિવરી કરાવતા હોય છે. એના કારણે શું થાય કે ચાઇલ્ડની અથવા મતલબ બાળકની અથવા માતાના મૃત્યુની સંભાવના વધી જાય. તો એવા લોકો માટે મતલબ જ્યાં આસપાસમાં એ હોસ્પિટલ ના હોય ત્યાં એવી ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવે કે જ્યાં તેમને ત્યાં એક ડિલિવરી કરાવી શકે, બરાબર, ને સુવડ કરાવી શકે અને જેથી કરીને તેમની મોર્ટાલિટી રેટ ઘટાડી શકાય. આ હેતુથી નેશનલ હેલ્થ મિશન લોન્ચ કરવામાં આવેલું હતું અને અત્યારે એની અંદર ઘણી બધી વસ્તુઓ કરવામાં આવે છે, રાઈટ. તો આઈ થિંક તમને આ વિશે સમજણ પડી હશે. ઓકે, હમણાં રિસન્ટલી એક ટોયોટા મિરાઈ નામની એક કાર, એક ઇલેક્ટ્રિક કાર છે જે કઈ ટેકનોલોજીથી રન થાય છે, FCEV, રાઈટ. હવે દેખો, અત્યાર સુધી દુનિયાની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલ એ 2 ટેકનોલોજીથી ચાલે છે. એક તો છે લિથિયમ આયન બેટરી અને આ બીજી ટેકનોલોજી આવી છે ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ. આ 2 જ ટેકનોલોજી ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર ચાલે છે. અને અત્યારે જે આપણી ઇન્ડિયાની અંદર મેઇનલી જે બધી ઇલેક્ટ્રિક વ્હીકલ ચાલે છે એ લિથિયમ આયન બેટરીની ઉપર ચાલે છે, બરાબર. તમે નામ પણ સાંભળ્યું હશે, પણ આ ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ જે ટેકનોલોજી છે એક થોડી એડવાન્સ ટેકનોલોજી છે. તમે અહીં અંદર જોઈ શકશો કે તમે આ ઇલેક્ટ્રિક વ્હીકલનો તમે યુઝ કરો ને તો તમે એક જ વખત ચાર્જિંગ કરીને 650 કિલોમીટર સુધી તમે ચાલી શકો. અને આની ઉપરાંત તમારું જે રિફ્યુલિંગ, મતલબ ફરીથી જ્યારે રિચાર્જ કરશો, ચાર્જિંગ કરો, તમારે 5 જ મિનિટની અંદર આખું ફૂલ રિચાર્જ થઈ જશે, રાઈટ. તો આટલી એડવાન્સ ટેકનોલોજી આ ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ ધરાવે છે. અને આ ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર સૌથી પહેલી વખત ઇલેક્ટ્રિક વ્હીકલ એ જાપાનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, ક્યારે, 2014માં. એનું નામ હતું ટોયોટા મિરાઈ. અને આ કંપનીએ આ ગાડી અત્યારે ઇન્ડિયાની અંદર લોન્ચ કરવાનો વિચાર કર્યો છે, બરાબર. અને ટોયોટા મિરાઈ નામની જે ઇલેક્ટ્રિક વ્હીકલ છે કોના દ્વારા બનાવવામાં આવી છે, તો કે ટોયોટા કિર્લોસ્કર મોટર પ્રાઇવેટ લિમિટેડ અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ધ ઓટોમોટિવ ટેકનોલોજી, આ બંને સંસ્થાએ સાથે મળીને આ કારને ડેવલપ કરી છે. 2014માં સૌથી પહેલાં જાપાનમાં લોન્ચ કરવામાં આવી હતી અને અત્યારે હવે ઇન્ડિયાની અંદર લોન્ચ કરવામાં આવે છે ટોયોટા મિરાઈને. અને ટોયોટા મિરાઈ, યસ, કોના દ્વારા લોન્ચ કરવામાં આવી, કોના દ્વારા ડેવલપ કરવામાં આવી, તેની અંદર કઈ ટેકનોલોજીનો યુઝ કરવામાં આવ્યો છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થોડું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને કઈ જગ્યાએ તેને લોન્ચ કરવામાં આવી, નવી દિલ્હીની અંદર, બરાબર ને, નવી દિલ્હીની અંદર. ઓકે, તો ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ પર આ ગાડી કામ કરે છે. ઓકે, તો ચલો નેક્સ્ટ ન્યૂઝ કે હમણાં રિસન્ટલી 2022નું હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ લોન્ચ કરવામાં આવ્યું. અને મુકેશ અંબાણી એ દુનિયાના સૌથી અમીર ભારતીય અને એશિયન ટાઇટનનો દાવો કર્યો છે. અને ટેસ્લાના જે એલન મસ્ક છે એ અબજોપતિની યાદીમાં ટોચ ઉપર છે. દેખો ફ્રેન્ડ્સ, હુરુન દ્વારા ફ્રિક્વન્ટલી અબજોપતિની લિસ્ટ લોન્ચ કરવામાં આવે છે, બિલિયનિયર્સની લિસ્ટ લોન્ચ કરવામાં આવે છે. એની અંદર દુનિયાના સૌથી અમીર વ્યક્તિ કોણ છે? એલન મસ્ક. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ. ઓકે, બીજા નંબર પર છે જેફ બેઝોસ. મેં તમને પાછળ ટેબલમાં લખેલું જ છે, જેફ બેઝોસ. અને આપણા જે મુકેશ અંબાણી છે એ 9મા નંબર પર છે, રાઈટ. જે 9મા નંબર પર છે અને તે ઇન્ડિયાના સૌથી, મુકેશ અંબાણી 9મા નંબર પર કોણ છે? મુકેશ
અંબાણી જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ફાઉન્ડર છે, જે ઇન્ડિયાના અને એશિયાના સૌથી રિચેસ્ટ પર્સન છે. ઇન્ડિયાના અને એશિયાના સૌથી રિચેસ્ટ પર્સન છે, બરાબર. તો દુનિયા સૌથી રિચેસ્ટ પર્સન કોણ છે? એલન મસ્ક. સેકન્ડ નંબર પર જેફ બેઝોસ. એલન મસ્ક એ ટેસ્લા કંપનીના ફાઉન્ડર છે, જેફ બેઝોસ એ એમેઝોનના ફાઉન્ડર છે, અને મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ફાઉન્ડર છે, જે નવમા નંબર પર છે ઇન્ડિયા તરફથી. હા, ઇન્ડિયાના અને એશિયાના સૌથી રિચેસ્ટ પર્સન છે, બરાબર. તો આ લિસ્ટિંગ કોણે લોન્ચ કર્યું છે? હુરુન ગ્લોબલે. ઓકે, અમે મેં હા ટેબલમાં પણ લખેલું છે કે સૌથી ફર્સ્ટ નંબર પર એલન મસ્ક છે, એમની નેટવર્થ છે $205 બિલિયન. સેકન્ડ નંબર પર જેફ બેઝોસ. થર્ડ નંબર પર બર્નાર્ડ એરોનોટ. ચોથા નંબર પર બિલ ગેટ્સ, રાઈટ. અને આપણા મુકેશ અંબાણી $103 બિલિયનની વર્થ સાથે નવમા નંબર ઉપર છે, બરાબર. ઓકે, ઘણા ટૂંકા સમયમાં ગૌતમ અદાણી તેમને ટેક ઓવર કરી દેશે મુકેશ અંબાણીને, કારણ કે ગૌતમ અદાણીનું અત્યારે બહુ જ ફાસ્ટ ગ્રોથ ચાલી રહ્યું છે, બરાબર ને. આપણે એમની સંપત્તિ વિશે વાત કરીએ તો ઘણા ટૂંકા સમયમાં ગૌતમ અદાણી એ મુકેશ અંબાણીને ક્રોસ કરી દેશે, બરાબર ને. ઓકે, તો નેક્સ્ટ યર્સ હમણાં એક રિસેન્ટલી એક ક્રોપ ડાયવર્સિફિકેશન ઇન્ડેક્સ પાક વૈવિધ્યકરણ સૂચકાંકનો હમણાં એક અમલ કરવામાં આવ્યો, અને એ અમલ કરનાર પહેલું રાજ્ય કોણ બન્યું? તેલંગાના. ફ્રેન્ડ્સ, દેખો, ક્રોપ ડાયવર્સિફિકેશન ઇન્ડેક્સ CDI, પાક વૈવિધ્યકરણ સૂચકાંક. હવે આ ઇન્ડેક્સની અંદરમાં એક જો એક કોઈ એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ, તમારા રાજ્યની અંદર કોઈ ફળદ્રુપ જમીન છે, કલ્ટિવેટેડ એરિયા છે, ફળદ્રુપ જમીન છે, તમે એ એરિયાની અંદર તમે જો ફોર એક્ઝામ્પલ એક જ ટાઈપનો પાક ઉગાડો કે ઘઉં તો ઘઉં, ચોખા તો ચોખા, એક જ ટાઈપનો પાક ઉગાડો, તો શું તમે એ ફળદ્રુપ જમીનનો બરાબર ઉપયોગ કર્યો કહેવાય? ના કહેવાય. ત્યારે એવા કેસમાં તમને 0 માર્ક્સ આપવામાં આવશે. અને જો તમે એ જ ફળદ્રુપ જમીનનો એવી રીતનો ઉપયોગ કર્યો હોય કે તમે એ વાતાવરણના અનુકૂળ અલગ અલગ ટાઈપના એ જ જમીન ઉપર પાક ઉગાડ્યા હોય, તો એટલા જ રેન્જની અંદર તમને ઘણા બધા પાક મળી જાય, રાઈટ. તો મતલબ એ જમીનનો તમે એફિશિયન્ટલી ઉપયોગ કર્યો, તમે સારી રીતે ઉપયોગ કર્યો, તો તમને 5 સ્કોર આપવામાં આવશે. મતલબ 0 થી 5ની અંદર સ્કોર આપવામાં આવશે આ ઇન્ડેક્સની અંદર, ક્રોપ ડાયવર્સિફિકેશન ઇન્ડેક્સ પાક વૈવિધ્યકરણ સૂચકાંકની અંદર, કે જે પણ એરિયાએ, જે પણ રાજ્યની, રાજ્યના અલગ અલગ ડિસ્ટ્રિક્ટ, અલગ અલગ એરિયાની અંદર જે પણ ફળદ્રુપ જમીન છે, હા બરાબર, એને એ ફળદ્રુપ જમીનનો અગર સારી રીતે યુઝ કરેલો હશે તો એમને 0 થી 5ની અંદર સ્કોર આપવામાં આવશે, બરાબર. તો આવું હા રેન્કિંગ પોતાના એરિયાસની અંદર, પોતાના ડિસ્ટ્રિક્ટની અંદર અમલ કરાવવાળું પહેલું રાજ્ય કોણ બન્યું? તેલંગાના, રાઈટ. જસ્ટ તેલંગાના. એક વન વર્ડ ક્વેશ્ચન છે કે ક્રોપ ડાયવર્સિફિકેશન ઇન્ડેક્સ અથવા પાક વૈવિધ્યકરણ સૂચકાંકનો અમલ કરનાર ભારતમાં પહેલું રાજ્ય કોણ બન્યું? તેલંગાના, બરાબર. તો આ ઇન્ડેક્સ વિશે તમને ખબર પડી હશે, બરાબર. ઓકે, બીજી ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું હતું કે NPCI, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અને RBI દ્વારા UPI 1-2-3 Pay લોન્ચ કરવામાં આવેલું છે. UPI 1-2-3 Pay લોન્ચ કરવામાં આવેલું છે NPCI, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અને RBI દ્વારા. આ UPI 1-2-3 Pay, મેં તમને ખબર છે કે જ્યારે તમારી પાસે સ્માર્ટફોન ના હોય, છતાં પણ તમારે ડિજિટલ પેમેન્ટ કરવું હોય, મતલબ તમારી પાસે ફીચર ફોન હોય, ઓફલાઈન ડિજિટલ પેમેન્ટ કરવું હોય, તો તમે આ એપ્લિકેશનની મદદથી કરી શકો છો. અને આ એપ્લિકેશનની મદદથી તમે કેટલું મેક્સિમમ એક ટ્રાન્ઝેક્શન કરી શકો છો? ₹200. અને ઓકે, આ એપ્લિકેશનમાંથી તમે મેક્સિમમ કેટલું ટ્રાન્ઝેક્શન કરી શકો છો? ₹200. અને જેવી રીતના આપણે અલગ અલગ જે આપણી એપ્લિકેશન છે, એમેઝોન છે, તો એમેઝોન પે છે, પેટીએમની અંદર પણ એક વોલેટ છે, એવી રીતના UPI 1-2-3 Pay પણ અંદર પણ એક વોલેટ લોન્ચ કરવામાં આવ્યું છે, અને એનું નામ આપવામાં આવ્યું છે UPI Elite, બરાબર. કે UPI 1-2-3 Pay જે ફીચર પણની અંદર તમે ઓફલાઈન પેમેન્ટ કરવા માટે યુઝ કરી રહ્યો છો, એની અંદર પણ એક વોલેટની વ્યવસ્થા લોન્ચ કરવામાં આવી છે હમણાં NPCI દ્વારા. એનું નામ રાખવામાં આવ્યું છે UPI Elite, રાઈટ. સોરી, UPI લાઇટ જ છે એનું નામ, રાઈટ, એ નથી. ઓકે, UPI લાઇટ રાખવામાં આવ્યું છે. તો આ વોલેટની અંદર તમે મેક્સિમમ કેટલા રૂપિયા સ્ટોર કરી શકશો? ₹2000. મેક્સિમમ કેટલા રૂપિયા સ્ટોર કરી શકશો? ₹2000, રાઈટ. તો દેખો, જે એક સિમ્પલ કે UPI 1-2-3 Pay જેનું લોન્ચિંગ આપણે ગયા લેક્ચરમાં કરેલું હતું, રાઈટ, અને એ જ એપ્લિકેશનની અંદર એક વોલેટનું લોન્ચ કરવામાં આવ્યું છે UPI લાઇટ, કે જ્યાં તમે પૈસાને સ્ટોર કરી શકો. અને આ વોલેટનો યુઝ કેમ કરવાનો? કે જો જેવી રીતે, જેમ સિમ્પલ કે આપણે એમેઝોન પે છે, જે એમેઝોનનું વોલેટ, બરાબર, હા, એમેઝોનનું વોલેટ છે, આપણે એનો યુઝ કેમ કરીએ છીએ? કે તમારે પૈસા એ બેંક એકાઉન્ટમાંથી
એમેઝોનમાં ના રાખવા પડે ને, એમેઝોનમાંથી તમે પછી પરચેસ કરતી વખતે મતલબ ટુ વે ટ્રાન્ઝેક્શન બની જાય. જ્યારે તમે વોલેટની અંદર પૈસા હોય, કોઈ પણ એપ્લિકેશનથી તમે ટ્રાન્ઝેક્શન કરતા વોલેટની અંદર પૈસા હોય તો તમે વન વે ટ્રાન્ઝેક્શનની અંદર જ શોર્ટમાં એકદમ ટ્રાન્ઝેક્શન તમે કમ્પ્લીટ કરી શકો. હવે અહીંયા વોલેટનું લોન્ચ કરવાનું મેઇન રીઝન એ છે કે જે તમને એકદમ લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું હતું કે યુપીઆઈ 123 પે જ્યારે તમે એના માધ્યમથી જ્યારે તમે પૈસા ટ્રાન્સફર કરો છો ત્યારે તમારી યુપીઆઈ પિન પણ નાખવો પડે, મિસ કોલ તો કરવો જ પડે પ્લસ યુપીઆઈ પિન પણ નાખવો પડે. જો તમે વોલેટના પૈસાનો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરશો ને તો તમારે યુપીઆઈ પિન નહીં નાખવો પડે. તો મતલબ આ થોડું સેવિંગ થઈ શકશે ટાઈમનો. મતલબ આ ક્વિક પેમેન્ટ કરવા માટેની એક મેથડ છે કે એના માટે એક વોલેટ લોન્ચ કરવામાં આવ્યું છે યુપીઆઈ લાઇટ. અને એની અંદર તમે કેટલા મેક્સિમમ પૈસા સ્ટોર કરી શકશો? 2000 રૂપિયા. પરંતુ તમે એક ટ્રાન્ઝેક્શનની અંદર મેક્સિમમ કેટલા ટ્રાન્ઝેક્શન કરી શકશો? 200 રૂપિયા. બરાબર, ઓકે. તો યસ, તો બાકી હા, આ એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન અને તમને યુપીઆઈ પિન, આ બે વસ્તુ નહીં કરવું પડે. જો તમે યુપીઆઈ વોલેટ, આ જે આ યુપીઆઈ લાઇટ વોલેટનો યુઝ કરીને પૈસા ટ્રાન્સફર કરશો ફીચર ફોનનો યુઝ કરીને. હવે આ એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન AFA શું છે? એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન એ મિત્રો કંઈ જ નહીં, જે તમે જ્યારે કોઈપણ પૈસા ટ્રાન્સફર કરો ત્યારે તમને તમારા મોબાઈલ પર ઓટીપી આવે છે ને, જે બરાબર ફંડ ટ્રાન્સફર કરતી વખતે એ ઓટીપી નહીં આવે, એને કહેવાય એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન. તમારા પાસે એક એડિશનલ ઓથેન્ટિકેશન માગે છે કે ભાઈ જેમાં પૈસા ટ્રાન્સફર કરવાવાળા તમે જ છો ને, બરાબર. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તેનું ફૂલ ફોર્મ ઇમ્પોર્ટન્ટ છે. બાકી યુપીઆઈ લાઇટ કોને લોન્ચ કરી? NPCI લોન્ચ કરી છે. એક વોલેટ છે કે જે યુપીઆઈ 123 પિન અંડરમાં કામ કરે છે. મેક્સિમમ એ વોલેટની અંદર 2000 રૂપિયા સ્ટોર કરી શકાય અને મેક્સિમમ એક ટ્રાન્ઝેક્શનની અંદર 200 રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે. બરાબર, તો યસ, આઈ થિંક તમને ખબર પડી હશે. હવે આ જ ન્યૂઝની ઉપર એક બીજી ન્યૂઝ છે કે ગઈ, હા, યુપીઆઈ 123 પે અત્યારે બહુ ચર્ચામાં ચાલે છે કે જે ફ્યુચર ફોનની અંદર જે તમારી પાસે સ્માર્ટફોન ના હોય તો પણ તમારે ડિજિટલ પેમેન્ટ કરવું હોય તમે આ એપ્લિકેશન થ્રુ કરી શકશો. બરાબર, હવે આ જેવી રીતના આપણે ગૂગલ પેની અંદર ઘણી બધી LIC છે, બરાબર, કે LIC છે, પછી BPCL છે, બરાબર, ઘણી બધી સંસ્થાઓ, પછી મધ્ય ગુજરાત MGVCL, સાઉથ ગુજરાત SGVCL, બરાબર, બધી ઘણી બધી ઇલેક્ટ્રિસિટી ને બિલ પ્રોવાઈડ કરનારી કંપનીઓ, ઘણી બધી ગેસ બિલ પ્રોવાઈડ કરનારી કંપનીઓ, ઘણી LIC જે ઘણા બધા ઇન્સ્યોરન્સ, બરાબર ને, આ બધું જ પ્રીમિયમ તમે ગૂગલ પે ફોનપેથી કરી શકો. એના માટે આ LIC, BPCL, MGVCL, SGVCL ગૂગલ પે જોડે પાર્ટનરશિપ કરેલી હોય. એવી રીતના યુપીઆઈ 123 પે જોડે પાર્ટનરશિપ કરવાવાળી પહેલી સંસ્થા બની BPCL. મતલબ હવે તમારી પાસે સ્માર્ટફોન નહીં હોય છતાં પણ તમે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, મતલબ ભારત ગેસ, જો તમે એ તો ભારત ગેસ તમે ફોન પર ઓનલાઈન બુક તો કરાવી શકો છો. હવે તમે એનું પેમેન્ટ, જો તમારી પાસે સ્માર્ટફોન ન હોય છતાં પણ તમે એનું પેમેન્ટ ડિજિટલ કરી શકશો, કારણ કે BPCL એ પહેલી કંપની બની છે કે જેને યુપીઆઈ 123 પેટ્રોલ પાર્ટનરશિપ કરી છે. મતલબ હવે BPCLના જેટલા પણ બિલ્સ વગેરે વગેરે તમે યુપીઆઈ 123 પે દ્વારા પણ પે કરી શકશો. તો BPCL એ વોઇસ આધારિત બિન ઇન્ટરનેટ વપરાશકર્તાઓને ડિજિટલ પેમેન્ટ ઓફર કરવા માટે પ્રથમ LPG બુકિંગ શરૂ કર્યું. મતલબ ઇન ધ સેન્સ યુપીઆઈ 123 પે જોડે પાર્ટનરશિપ કરનારી પહેલી કંપની BPCL, કે હવે BPCLને કોઈ પણ પેમેન્ટ તમે કરવું હશે તો યુપીઆઈ 123 પે એપ્લિકેશનથી ઇન્ટરનેટ વગર, સ્માર્ટફોન વગર પણ થઈ શકશે. બરાબર, તો આઈ થિંક તમને ખબર પડી હશે. ચલો, ઓકે, બરાબર. તે કેવી રીતના કાર્ય કરે છે આખી મિકેનિઝમ મેં તમને અહીંયા સમજાવી છે કે તે કેવી રીતના કાર્ય કરે છે, કેવી રીતના તમારે BPCL ની અંદર ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવવાનું છે આ નંબર પર ડાયલ કરીને, અને પછી તમે કેવી રીતના પેમેન્ટ કરશો એ બધું મેં તમને અહીંયા સમજાવ્યું છે. આ બધી જ વસ્તુ કે જે ગેસ સિલિન્ડરનું ઓનલાઈન બુકિંગ, ગેસ સિલિન્ડરનું ઓનલાઈન પેમેન્ટ, એ ઉજ્જવલા યોજનાની અંદર આપણે કરી રહ્યા છે, ઇન્ડિયાની અંદર આપણે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. અને BPCLની વાત કરીએ તો એના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર કોણ છે? તો અરુણકુમાર સિંહ છે. અને એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મુંબઈ, મહારાષ્ટ્રની અંદર. બરાબર, તો આઈ થિંક તમને ખબર પડી હશે. મારું તો રિસેન્ટલી UN દ્વારા વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ હમણાં UN દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. એ રિપોર્ટના પ્રમાણે ટોટલ 146 કન્ટ્રીનું સર્વેક્ષણ કરવામાં આવ્યું, એમાંથી 136માં ક્રમે છે ભારત. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટની અંદર એકચ્યુઅલી કેટલી કન્ટ્રીના સિટીઝન્સ કેટલા હેપી છે અલગ અલગ ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે કે સિટીઝન્સ કેટલા હેપી છે, રાઈટ, સિટીઝન્સ કેટલા સેટિસ્ફાઈડ છે તેમની કન્ટ્રીથી. બરાબર ને, તો એ આ રિપોર્ટ પરથી જાણી શકાય છે કે કઈ કન્ટ્રીના સિટીઝન્સ કેટલા હેપી છે, રાઈટ. તો એમાં ટોટલ 146 કન્ટ્રીનું સર્વેક્ષણ કરવામાં આવ્યું, એમાંથી ઇન્ડિયાનો રેન્ક કયો છે? 136.
મતલબ તમે જાણી શકો છો ઇન્ડિયન સિટીઝન્સ કેટલા હેપી છે, રાઈટ? ઓકે, દેન ટોપ કોને કર્યું? ફિનલેન્ડ દ્વારા. ઓકે, દુનિયાના સૌથી ટોપ 5 રેન્કિંગ, જે 5 વર્લ્ડ હેપીએસ્ટ નેશન્સ છે, ફિનલેન્ડ, ડેનમાર્ક, આઇસલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ અને નેધરલેન્ડ. અને યુએસ અને યુકે કયા ક્રમ પર છે? 16માં અને 17માં ક્રમ ઉપર છે. અને સૌથી અનહેપીએસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ, સૌથી મતલબ જે સૌથી ખરાબ પરિસ્થિતિ કહી શકાય, કે જ્યાં લોકો એકદમ તેમની ગવર્મેન્ટથી એકદમ એવું કહી શકાય ને કે ત્રાસી ગયા છે, રાઈટ? તો દુનિયા સૌથી અનહેપીએસ્ટ લોકો કઈ જગ્યાના છે? અફઘાનિસ્તાનના, એ આપણે જગ જાહેર છે, રાઈટ? ત્યારબાદ લેબનોન, ઝિમ્બાવે, રવાન્ડા અને બોત્સવાના લોકો, એ દુનિયા સૌથી અનહેપીએસ્ટ લોકો છે, રાઈટ? આ રિપોર્ટ પ્રમાણે. અને આ રિપોર્ટ કોણે લોન્ચ કર્યો છે? યુએન. યુએનની અંદર ટોટલ આમ તો 189 કન્ટ્રીઝ છે યુએનની અંદર, પણ આ જે રિપોર્ટ છે એ 146 કન્ટ્રીને અનુલક્ષીને બનાવવામાં આવ્યો છે. તમે અહીંયા ટેબલની અંદર જોઈ શકો છો કે ફર્સ્ટ નંબર ફિનલેન્ડ, સેકન્ડ નંબર ડેનમાર્ક, થર્ડ નંબર આઇલેન્ડ, જે હેપીએસ્ટ કન્ટ્રીમાં, અને અનહેપીએસ્ટમાં અફઘાનિસ્તાન, લેબનોન અને ઝિમ્બાવે. ઇનર રેન્ક છે 136 આઉટ ઓફ ધ 146, રાઈટ? ઓકે, યસ. આ રિપોર્ટની આપણે થોડી વધારે માહિતી લઈએ તો તે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્કનું પ્રકાશન છે. હવે આ રિપોર્ટની અંદર એકચ્યુઅલી અમુક ફેક્ટર્સનું ધ્યાન રાખવામાં આવે છે. કયા કયા ફેક્ટર્સ છે એ આપણે જોઈએ. ટોટલ 6 પરિબળો પરથી આ રિપોર્ટ બનાવવામાં આવે છે. આ પરિબળો કયા કયા છે? આ પરિબળો છે એકચ્યુઅલી 6 પરિબળોની વાત કરું કે કન્ટ્રીનું જીડીપી, યસ, એમાં સૌથી પહેલું પરિબળ છે જીડીપી, રાઈટ? કે કોઈ કન્ટ્રીની જીડીપી કેટલું છે, રાઈટ? પછી એ કન્ટ્રીની અંદર જે પીપલ્સ રહી રહ્યા છે એની લાઈફ એક્સપેક્ટન્સી, એની લાઈફ એક્સપેક્ટન્સી કે એ જે એક્સપેક્ટ કરી રહ્યો છે, બરાબર, એ શું એની ફૂલફિલ થાય છે કે નહીં, રાઈટ? પછી ત્યાં કરપ્શન કેટલું છે, ત્યાં કરપ્શન કેટલું છે, ત્યાં લિબર્ટી કેટલી છે, ત્યાં લોકો પોતાને વિચારોને કેટલા ઇઝીલી વ્યક્ત કરી શકે છે, રાઈટ? તો આવા જે ટોટલ 6 પરિબળોના આધારે બરાબર આખો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે ટોટલ, રાઈટ? એન્ડ યસ, અને આ રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? યુએન દ્વારા. ટોટલ 146 કન્ટ્રીનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે અને ઇન્ડિયાનો રેન્ક કયો છે? 136, સોરી. ઓકે, ચાલો નેક્સ્ટ ન્યૂઝ આપણે વાત કરીએ. મિસ વર્લ્ડ, મિસ વર્લ્ડ 2021 જે હમણાં રિસન્ટલી લોન્ચ કરવામાં આવ્યું, એમાં કોણ વિજેતા બન્યું? તો પોલેન્ડની એક વુમેન છે, કેરોલિના બિયોલસ્કા. કેરોલિના બિયોલસ્કા નામની એક વુમેન જે પોલેન્ડથી બિલોંગ કરે છે, તેને મિસ વર્લ્ડ 2021 જે 70મી આવૃત્તિ હતી મિસ વર્લ્ડની, જે જીતી લીધું છે, બરાબર. હવે આ એક વાત થઈ કે આ કરંટ ન્યૂઝ છે કે કેરોલિના બિલોવસ્કી એ પોલેન્ડથી બિલોંગ કરે છે અને તેને 70મી આવૃત્તિ મિસ વર્લ્ડની જીતી છે. પણ હવે ઇન્ડિયન તરફથી આ મિસ વર્લ્ડની હિસ્ટ્રી વિશે વાત કરીએ તો સૌથી પહેલી વખત કઈ ઇન્ડિયન વુમેને આ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો? તો રીતા ફારિયા પોવેલ. ઇન્ડિયન નામ નથી લાગતું, પણ આ ઇન્ડિયન નેમ છે, જે ફર્સ્ટ વુમેન હતી જે ઇન્ડિયા તરફથી જેમણે મિસ વર્લ્ડ જીતેલો હતો, અને એ કઈ સાલમાં? 1966માં. પછી ઈશ્વરા રાય 1994માં જીત્યો, ડાયના હેડને 1997માં જીત્યો, યુક્તા મુખીએ 1999માં જીત્યો, અને પ્રિયંકા ચોપરાએ 2000માં જીત્યો, અને છેલ્લે લેટેસ્ટ જે હમણાં માનવસી છિલ્લરે 2017માં જીત્યો, રાઈટ? અને મિસ વર્લ્ડ વિશે વાત કરીએ કે એક વાર્ષિક સૌંદર્ય સ્પર્ધા છે, વિશ્વની સૌથી મોટી અને સૌથી લાંબી ચાલતી આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધામાંની એક છે, અને તે 1991માં લોન્ચ કરવામાં આવી હતી મિસ વર્લ્ડને આ સ્પર્ધાને, રાઈટ? અને એમ અલગ અલગ કોન્ટિનેન્ટલ, કે મિસ વર્લ્ડ અમેરિકા કોણ બન્યું, મિસ વર્લ્ડ આફ્રિકા કોણ બન્યું, મિસ વર્લ્ડ કેરેબિયન કોણ બન્યું, મિસ વર્લ્ડ એશિયા કોણ બન્યું, મિસ વર્લ્ડ યુરોપ કોણ બન્યું, એક વખત જ તમે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી વાંચી લો, બાકી એટલું ઇમ્પોર્ટન્ટ નથી. બટ મિસ વર્લ્ડ 2021 કોણ બન્યું અને ઇન્ડિયાની હિસ્ટ્રી તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી એક એવોર્ડ, એક એસોચેમ એવોર્ડ, રાઈટ, કે બેસ્ટ એમએસએમઈ બેંક ઓફ ધ યર, બેસ્ટ એમએસએમઈ બેંક ઓફ ધ યર. હવે શું આ એમએસએમઈ નામની બેંક છે? ના, એમએસએમઈ શું છે? માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ. તો એમએસએમઈ સંસ્થાઓને, કે એમએસએમઈ સંસ્થાઓને આખા વર્ષ દરમિયાન જે બેંકે સૌથી વધારે લોન પ્રોવાઈડ કર્યો, સૌથી વધારે સપોર્ટ કર્યો એમાં ડેવલપમેન્ટ માટે, એ બેંકને બેસ્ટ એમએસએમઈ બેંક ઓફ ધ યર આપવામાં આવે છે. અને કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? એસોચેમ. કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? એસોચેમ.
એસોચેમનું ફૂલ ફોર્મ શું છે કે એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ ધ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ધ ઇન્ડિયા. એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ ધ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ધ ઇન્ડિયા, તો આ એસોચેમ સંસ્થા દ્વારા બેસ્ટ એમએસએમઈ બેંક ઓફ ધ યર એ કોને મળ્યો? કર્ણાટકા બેંકને મળ્યો. કર્ણાટકા બેંકને મળ્યો, રાઈટ? તો એસોસિએટેડ ચેમ્બર ઓફ ધ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો આ એક સંસ્થા છે કે સૌથી જૂની સર્વોચ્ચ ચેમ્બર છે, જે ઇન્ડિયાની સૌથી જૂની સર્વોચ્ચ ચેમ્બર છે. તેમાં 400થી વધુ એસોસિએશન, ફેડરેશન અને પ્રાદેશિક ચેમ્બર છે, રાઈટ? એન્ડ એના પ્રમુખ કોણ છે? વિનીત અગ્રવાલ. એના મહાસચિવ છે દીપક સૂદ. અને એના મુખ્યાલય છે નવી દિલ્હી, દિલ્હીની અંદર, રાઈટ? અને બેસ્ટ એમએસએમઈ બેંક ઓફ ધ યર કર્ણાટકા બેંક. આના સિવાય બેસ્ટ એમએસએમઈ બેંક ઓફ ધ યર પીએસયુ કેટેગરી, જે પબ્લિક સેક્ટર અંદર કેટેગરીમાં આવે તો પંજાબ નેશનલ બેંક. બેસ્ટ ટેકનોલોજી ઇનેબલર ઓફ ધ યર કરૂર વૈશ્ય બેંક. અને એક્સેલન્સ સર્વિસ ઓફ ધ યર સત્ય માઇક્રો કેપિટલ લિમિટેડ. આ ત્રણ એવોર્ડ એના દ્વારા આપવામાં આવ્યા. બીજા બેસ્ટ એમએસએમઈ બેંક ઓફ ધ યર એસોચેમ સંસ્થા દ્વારા આપવામાં આવ્યો. કોને? કર્ણાટકા બેંકને. બેસ્ટ એમએસએમઈ બેંક ઓફ ધ યર પીએસયુ કેટેગરી, મતલબ ગવર્મેન્ટ બેંકની વાત કરીએ તો પંજાબ નેશનલ બેંક. બેસ્ટ ટેકનોલોજી ઇનેબલર ઓફ ધ યર ગરુડ વૈશ્ય બેંક. અને એક્સેલન્સ સર્વિસ ઓફ ધ યર સત્ય માઇક્રો કેપિટલ લિમિટેડ. બરાબર. કે હમણાં રિસેન્ટલી નેશનલ ઈ વિધાન એપ્લિકેશન, રાષ્ટ્રીય ઈ વિધાન એપ્લિકેશન, નેશનલ ઈ વિધાન એપ્લિકેશન જે નેવા છે, એ એકચ્યુઅલી ફ્રેન્ડ્સ નેવા શું છે એકચ્યુઅલી તમને હું કહી દઉં કે જે જેટલી પણ વિધાનસભાની પ્રોસિડિંગ્સ થાય દરેક રાજ્યની અંદર, એ વિધાનસભાની પ્રોસિડિંગ્સને પેપરલેસ બનાવવા માટેનું એક સ્ટેપ છે, રાઈટ? નેશનલ ઈ વિધાન એપ્લિકેશન કે એ જેટલી પણ વિધાનસભાની જેટલી પણ પ્રોસિડિંગ્સ છે, બરાબર, એમાં સેટ પણ ડોક્યુમેન્ટેશન ના હોવું જોઈએ, ડાયરેક્ટ એ પેપરલેસ હોવું જોઈએ, બરાબર? એ પેપરલેસ બનાવવા માટેનું એક પ્લેટફોર્મ છે. હવે આ પ્લેટફોર્મને એકચ્યુઅલી એક પોર્ટલ, મેઘરાજ નામનું પોર્ટલ છે, જે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર નામની સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે, એના ઉપર લોન્ચ કરવામાં આવેલું છે. અને સેન્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે જે પણ રાજ્યને પોતાની વિધાનસભાની બધી જ પ્રોસિડિંગ્સ એ પેપરલેસ બનાવ્યું હોય, તે આ નેવા જે પણ રાજ્યને પોતાની બધા વિધાનસભાની બધી જ પ્રોસિડિંગ્સ પેપરલેસ બનાવ્યું હોય, તે આ નેવાની ઉપર એનરોલ કરી શકે છે. અને એ એનરોલ કરવા માટે જેટલો પણ ખર્ચો થશે ને, એમાંથી 90% સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે અને 10% એ સ્ટેટ, જે તે સ્ટેટ ગવર્મેન્ટે પ્રોવાઈડ કરવાનો રહેશે, રાઈટ? તો આ નેવાની હેઠળ પેપરલેસ એસેમ્બલીની કાર્યમાં જનાર પહેલું રાજ્ય કોણ બન્યું? નાગાલેન્ડ, રાઈટ? નાગાલેન્ડ. ઓકે, ખબર પડી કે જે પણ રાજ્યને પોતાની વિધાનસભાની બધી જ પ્રોસિડિંગ્સ પેપરલેસ બનાવી હોય, તે આ નેવાની અંદર એનરોલ કરી શકે છે. નેશનલ ઈ વિધાન એપ્લિકેશનની અંદર આ એપ્લિકેશન કઈ જગ્યાએ છે? તે એક પોર્ટલ છે મેઘરાજ કરીને, જે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, જે ગવર્મેન્ટની એક આઈટી સંસ્થા છે. તમે આ ડોમેનનું નામ સાંભળ્યું હશે, .nic.in. આ ડોમેનનું નામ તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે. આ ગવર્મેન્ટ ગવર્મેન્ટ જેટલી પણ ગવર્મેન્ટની વેબસાઇટ છે એની પાછળ તમે .nic.in લખશો, કારણ કે આ NIC દ્વારા બનાવેલું ડોમેન છે, રાઈટ? તો આ જે પોર્ટલ છે મેઘરાજ, એ પણ એના દ્વારા બનાવેલું છે. એ પોર્ટલની ઉપર જ આ એક એપ્લિકેશન છે, નેશનલ ઈ વિધાન એપ્લિકેશન. તો આટલું આખું પેપરલેસ પર માટે જેટલો પણ ખર્ચો થશે, 90% સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે અને 10% જે તે સ્ટેટ ગવર્મેન્ટને આપવાના રહેશે, બરાબર? અને આ જે સુવિધા છે એની હેઠળ પેપરલેસ એસેમ્બલી કરનાર સૌથી પહેલું રાજ્ય કોણ બન્યું? નાગાલેન્ડ. એક્ઝામ પોઈન્ટ ઉપરથી ઘણું જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. ઓકે, તો યસ, તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજે આપણે આટલું જ રાખીશું.